नमस्कार। पूज्य भगत बापू ने 41 में पुण्यतिथि अने एवॉर्ड वितरण नो आ 17मु वर्ष 2002 थी आ कार्यक्रम आ उपक्रम शुरू थयो। आजे 5 व्यक्तिओ अने एक संस्था 6 एवॉर्ड आपणे अर्पण करशुं, ए सहित एवॉर्ड वितरणनी कुल संख्या 70 થવા જાય છે। ફાગણ મહિનાનો આ સરસ સમય છે, ભગવાન શિવનો જન્મદિવસ 4 દિવસ પહેલા જ આપણે ઉજવો। પૂજ્ય બાપુ કહે છે એમ શિવનો જન્મદિવસ નથી હોતો, જાગરણ દિવસ હોય છે। અને લોક કલ્યાણના કામથી થતી કોઈ પણ નિષ્પૃહ પ્રવૃત્તિ શિવ પ્રવૃત્તિ હોય છે। આહુતિ હું પુસ્તક જોતો હતો, કેટલા એવોર્ડો દર મહિને આપવામાં આવે છે। મારી દ્રષ્ટિએ ગુજરાતના સાંસ્કૃતિક જગતને, એની સાંસ્કૃતિક ચેતનાને વ્યાપક કરવાનું, એને જનજન સુધી પહોંચાડવાનું એક બહુ જ મોટું શિવ કાર્ય પૂજ્ય બાપુના કરકમાળો થકી, એમની પ્રેરણાથી આ રીતે આપણે થઈ રહ્યું છે। મિત્રો, એક બે વસ્તુઓ અહીંયા મૂકવા માગું છું। એ પહેલા આ સન્માન જેમનું થવાનું છે એમને મંચ ઉપર આવવા વિનંતી છે। સદગત ભુદરજી બાપાના પરિવારજનમાંથી જે હોય તે ગોવિંદભાઈ અમરાભાઈ ગઢવી આવી ગયા, હરદાનજી ખડિયા પણ આવી ગયા છે, દમયંતીબેન બરડાઈ, રસ્તામાં છે, ટૂંક સમયમાં પહોંચી જશે, રાજસ્થાનથી આવનારા દેવકરણસિંહજી રાઠોડ કોઈક અનિવાર્ય કારણોસર પહોંચી નથી શક્યા, ભાણીના લગ્ન છે, એમના કુટુંબમાં એક લગ્ન છે એને કારણે આવી નથી શક્યા, અને ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર કુલપતિ સાહેબ અથવા તો અંબાદાનજી જે આવવાના હોય, કુલપતિ શ્રી આવે। મિત્રો, ગાંધી 150મી ઉજવવા આપણે જઈ રહ્યા છીએ, મારી દ્રષ્ટિએ ભુદરજી બાપાનું આ વર્ષમાં સન્માન એ બહુ રીતે યોગ્ય છે। 2-3 કારણ છે। ગાંધી ઉપર લોકભાષામાં મેઘાણીભાઈએ લખ્યું, ભગત બાપુએ લખ્યું, પિંગળશીભાઈ ગઢવીએ લખ્યું, ભુદરજી બાપાએ આખું ગાંધી દર્શન કા પુસ્તક લખ્યું, અને બોલવું હોય તો 1 કલાક એમણે ગાંધીના જે 500 દુહાઓ લખ્યા છે એના ઉપર 1 કલાક બોલી શકાય એમ છે। અને એક વાત છે, ગાંધીને કૃષ્ણ સાથે તો અનેક લોકોએ સરખાવ્યા છે, કારણ કે બંને યાદવા સ્થળીના ભોગ બન્યા છે, બંને મોહન છે, બંને યાદવા સ્થળીના ભોગ બન્યા છે, પણ ગાંધીને ગોરખ સાથે જ્યાં કોઈએ સરખાવ્યા હોય તો એક ભુદરજી બાપા જ છે। એના દુહામાં એણે ગાંધી લીધા છે, ગાંધીનો ગોરખ સાથેનો સંબંધ દેખાડ્યો છે, એણે ગિરનાર સાથેનો સંબંધ બતાવ્યો છે, એણે ભગવાન ગાંધીનો કૃષ્ણ સાથેનો સંબંધ બતાવ્યો છે। મેં આપને કહ્યું એમ ભુદરજી બાપાના દુહાવા ઉપર જ બોલવું હોય તો 1 કલાક આરામથી બોલી શકાય, એ બોલવાનો અહીંયા ઉપક્રમ નથી। મેં ગઈ વખતે પણ કહ્યું હતું એમ, આપણે આરતીથી શરૂ કરીએ અને રામગ્રી સુધી ખેંચી શકીએ એમ છીએ, પણ સમયની પાબંદી પ્રમાણે આપણે ચાલવાનું છે, એટલે આપણે સમયની કરીને આપણે બહુ જ ઝડપથી આગળ વધતા જઈએ છીએ। એક ગીતાના 2 અધ્યાય સ્થિત પ્રજ્ઞ દર્શન, એમાં ભાષાનો એક અર્થ
એ વાણી નથી લેવાનો, પણ ભાષાનો એક અર્થ લક્ષણ લેવામાં આવ્યો છે. અને સ્થિત દેહી ભગવાન કૃષ્ણ અર્જુનને સ્થિત દેહી નામ આપે છે. ગીતાજીના જે અધ્યાય સમજાવે છે સ્થિત પ્રજ્ઞ દર્શન બહુ સરસ છે. એમાં એનો જે આ મને પણ બહુ વખતે જાણવા મળ્યું કે વાણીનો લક્ષણ એક શબ્દ થાય છે. અને ભગત બાપુમાં આ વાત આપણને અવારનવાર જોવા મળે છે, કારણ કે એને લોકજીવનને ઉપાયસો છે. એટલે મિત્રો, આજે અહીંયા ત્રિવિધ કાર્યક્રમ થશે. સૌથી પહેલા આ 6 વ્યક્તિઓનું સન્માન થશે. એના પછી દુલા કાગના પત્રો અને પ્રેરણા એ પુસ્તક જેમાં ભગત બાપુના પસંદ કરેલા 200 પત્રો સમાવવામાં આવ્યા છે. અને ભગત બાપુ વિશે આજે સવારના જેમ બોલાયું બપોરના સત્રમાં, ભગત બાપુનો જે આખો સામાજિક ઇતિહાસ છે એ બાપુએ પોતે જ લખ્યો છે. એની બીજી આવૃત્તિનું પૂજ્ય બાપુના હસ્તે વિમોચન થશે. મિત્રો, ગુજરાતી સાહિત્યમાં પુસ્તકના પત્રોના પુસ્તકની બીજી આવૃત્તિ થાય અને 1200 નકલો એની 2-6 વર્ષમાં ખપી જાય એવું ભાગ્ય જ બને છે. અને હું માનું છું કે આ પુસ્તકની બીજી આવૃત્તિ થઈ એનું કારણ એ 2 વ્યક્તિઓના ચેતના અને પૂજ્ય બાપુની પ્રેરણા જ એની પાછળ જવાબદાર છે. કાર્યક્રમને આપણે આગળ વધારીએ. પૂજ્ય બાપુને વિનંતી છે દીપ પ્રાગટ્ય માટે. હવે શબ્દોથી સ્વાગત કરવા ભાઈ જયદેવ કાગને વિનંતી છે. પૂજ્ય બાપુના ચરણોમાં વંદન. મારા દાદા ભગત બાપુની આજે 41મી પુણ્યતિથિએ આપ સૌ મહાનુભાવો અમારા આમંત્રણને માન આપીને અહીં ઉપસ્થિત થયા છો. તે કાક પરિવાર આપનું સ્વાગત કરે છે. આજુબાજુના ગામથી પધારેલા સૌ કાક પ્રેમીનો પણ સ્વાગત કરું છું. બાપુ, 52 ફૂલના બાગમાં એક સુવાક્ય છે, અંજવાળું તો તૈયાર છે પણ તમે દરવાજો ખોલશો તેટલો આવશે. આપની કૃપાથી અને આશીષથી એવો આપ કાક દ્વાર બન્યો છે જેને દ્વાર નથી પણ લોકો એ ઉજાસ જોવો કાક ધામમાં આવે છે કે હું પ્રકાશ છે. આટલો ફરી એક સૌને આવકારું છું. જય માતાજી. મિત્રો, મેં ગાંધીજીની વાત કરી થોડીક રહી ગયું બાકી. જેમ ગીતા ઉપર વિશ્વના શ્રેષ્ઠ માનવીઓએ ભાષ્યો આપ્યા છે, એમ ગાંધીને વિશ્વની શ્રેષ્ઠ વ્યક્તિઓએ અંજલિઓ આપી છે. પણ છેલ્લા 2-3 વર્ષમાં મને જે સૌથી મહત્વની અંજલિ અને સૌથી જે ચોટદાર અંજલિ લાગી છે બાપુ, વસંતદાસ બાપુ, એ પૂજ્ય મોરારી બાપુની રાજઘાટની કથામાં એક જ વાક્ય એ બોલ્યા છે, ગાંધી અગત્ય તારક છે. આ ગાંધીને હું માનું છું કે છેલ્લા 8-10 વર્ષમાં આ રીતે કોઈએ મળવા હોય એવો આ પહેલો જ પ્રસંગ છે. અને સૂકાપણના વન ગજવતા શાંત લીલા સદાય, એ આપણો આ સમય આજનો. એમાં આવા કાર્યક્રમો આવા ઉપક્રમો માનવીને બહુ જ શાતા આપે છે. અને કવિએ શું કરવાનું છે એ આજનો આધુનિક કવિ રમેશ પારેખ કહે છે. કવિએ શું કરવાનું છે એના 6-7 લક્ષણો રમેશભાઈ આપે છે. અને છેલ્લે રમેશભાઈ લખે છે, પણ સૌથી મોટું કામ એ છે કે તેણે આખું ગામ ઊંઘતું હોય ત્યારે જગતને જગાડવાનું હોય છે. આ કવિનું અને કવિતાનું બહુ મોટું કામ છે. ભગત બાપુ એ કામ કરી ગયા અને એનો પુરાવો આ કાગધામનો કાર્યક્રમ છે કે 41 વર્ષે પણ અહીંની ચેતના અહીંની જ્યોત હજી બુજાઈ નથી. આપણે સન્માન કાર્યક્રમ તરફ આગળ વધીએ. સૌથી પહેલાં પૂજ્ય બાપુને બાપભાઈ કાગ ફુલહાર કરીને એમનું બાપુને વંદન કરશે. બાપભાઈ ઉભા રહ્યો. પૂજ્ય વસંતદાસ બાપુ એને પણ બાપભાઈ ફુલહાર કરશે.
પૂજ્ય આઈમાની ચેતના જ્યાં સદાય વિલસી રહી છે, અને થોડાક સમય પહેલા હું પણ જેનો અનુભવ કરી આવ્યો, એ મઢડાધામથી પધારેલા ગિરીશભાઈ મોર ભાઈ રાજવીરભાઈને વિનંતી છે, ગિરીશભાઈને ફૂલહાર કરશે. કાગધામની રામકથાના યજમાન ચિમનભાઈ વાઘેલા પરિવારની બહુ જ આગ્રહ છે, ચિમનભાઈ પ્લીઝ આપને ફૂલહારથી સન્માન કરવાનું. બાપભાઈને વિનંતી કરું, ચિમનભાઈને તમારો વારો હવે છો. મિત્રો, તુલસીદાસજીની રામાયણને જેમણે નેપાળી ભાષામાં ઉતારી, કવિ ભાનુપ્રસાદ આચાર્ય, એમનું જન્મસ્થળ હું હમણાં જ જોવા ગયેલો, ભાનુપુર નેપાળમાં. ભાનુપ્રસાદ, પંડિત ભાનુપ્રસાદજીની પ્રતિમા છે, નામ ગામનું નામ જ ભાનુપુર કરવામાં આવ્યું છે. એ જ રીતે મહારાષ્ટ્રમાં ગણપતિ બાપા મોરિયા એમાં જે બોલાય છે, એ થેઉરમાં સંત થે મોરિયા બાપાની સમાધિ, બહુ પ્રખ્યાત સમાધિ છે, 700 વર્ષ પહેલા સંત થઈ ગયા. એ રીતે આપણે મજાદરમાં આવીએ, કાગધામમાં આવીએ, ત્યારે કાગધામની ઓળખાણ તો હતી જ, પણ એ કાગધામનું એક ભવ્ય પ્રવેશ દ્વાર બંધાવ્યું, અને એના યજમાન ભાઈના ખેતશીભાઈ, વિનંતી છે બાપભાઈને ખેતશીભાઈનું શાલ અને ફૂલહારથી સન્માન કરવા માટે. હાલો પ્લીઝ. આપણે કલાકારોને લેશું, ભાઈ અનુભા જામંગ, ભાઈ સદેવ કાગને વિનંતી છે, ચાલો બાપુના આગળ, જેમ બાપુના આદેશ પ્રમાણે એ રીતે જ આગળ વધીએ, ટૂંકું ચાલે. એ પહેલા એક જગુ બાપુનું સન્માન કરી લઈએ, ભાઈ હરદેવભાઈને વિનંતી છે પૂજ્ય જગુ બાપુનું સન્માન કરવા માટે, હાર પહેરાવીને. અને મિત્રો, એક સંસ્કૃતમાં બહુ સરસ કહેવામાં આવ્યું છે, અમૃતમ પ્રિય દર્શનમ, આપ સૌના દર્શન અમને અમૃત જેવા છે. અને આ એવોર્ડ ભૂતકાળમાં જેમને મળી ગયા, ભવિષ્યમાં જેમને મળવાના છે, એ બધાને અહીંયા આવકારીએ છીએ. સૌથી વધારે આસપાસથી પધારેલા સૌ જ ગ્રામજનો કે જેને કારણે અમે રળિયાત બનીએ છીએ, એ સૌને કાગ પરિવાર હૃદયથી આવકાર આપે છે. અને હવે બળવંતભાઈને વિનંતી છે આ પાંચે વ્યક્તિઓનો પરિચય આપવા માટે. કાગધામમાં કવિ કાગ નામે સંકળાયેલા, કવિ કાગ નામ સાથે જોડાયેલા એવોર્ડ માટે બધાને રાહ હોય છે. લગભગ ફાગણ મહિના પહેલા એકાદ મહિનાથી પૃચ્છા શરૂ થાય, જિજ્ઞાસા હોય, અને જિજ્ઞાસા એટલી બધી તીવ્ર હોય કે ખૂબ પૃચ્છા થાય. અમને આનંદ છે કે કાગ એવોર્ડ કોને મળે છે એની લોકો, સમાજ અને વિદ્યા જગત પણ રાહ જોતું હોય છે. હવે તો પરીક્ષામાં પણ પૂછાય છે, આઈએએસની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને પણ, કે રણજીતરામ સુવર્ણચંદ્રક કોને મળ્યો, જ્ઞાનપીઠ કોને મળ્યો, કાગ એવોર્ડ કોને મળ્યો. કાગ એવોર્ડ સમાજ સાથે સંકળાયેલા, વિદ્યા જગત સાથે સંકળાયેલા,
કલા જગત સાથે સંકળાયેલા લોકોમાં અત્યંત પ્રિય એ એવોર્ડ છે. એવોર્ડ ચાલે, એવોર્ડ અપાય, પણ એવોર્ડ મેળવનારા ધન્યતા અનુભવે એવા એવોર્ડ તો બહુ ઓછા છે. ગુજરાત રાજ્ય સરકારનો ગૌરવ એવોર્ડ હોય કે બીજા બધા ઘણા એવોર્ડ હોય, પણ એ ઝાંખા પડી રહ્યા છે. જ્યારે કાગ એવોર્ડ વર્ષે વર્ષે વધારે ઉજળો, વધારે ચળકતો અને વધારે તેજસ્વી બની રહ્યો છે. કવિ કાગનું નામ ધીરે 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 કલા જગતની અંદર આ કારણે સુસ્થિર રહ્યું છે. મરણોત્તર સન્માન આપવું એ પ્રત્યેક વર્ષની એક નીતિ રહી કે દરેક વર્ષે જે મૃત્યુ પામ્યા છે, જે દિવંગત થયા છે, જે ઘણું બધું કામ કરી ગયા છે, એમાંથી કોઈ એક કલાવિદને કલા જગતની અંદર, લોકસાહિત્ય વિષયની અંદર, ચારણી સાહિત્યની અંદર એમ કોઈએ કામ કર્યું હોય તો એને યાદ કરવામાં આવે છે. આ વખતે યોગાનુયોગ જ્યારે ચયન સમિતિ બેઠી હતી અને ચયન સમિતિ નિર્ણય કરે ત્યારે બાપુ જાહેર થયું કે ભૂધર ભણંત પુસ્તકનું વિમોચન થવાનું છે. એટલે ચયન કરનારા જે સભ્યો છે એના મનમાં પણ નામ હતું અને એના વિશે કામ થઈ રહ્યું હતું એ તો ખ્યાલ પણ નહોતો. જ્યારે એવોર્ડ જાહેર કર્યા ત્યારે ખ્યાલ આવ્યો કે આટલા વર્ષો જૂના આ કવિના સાહિત્યને પુનઃમુદ્રિત કરાઈ રહ્યું છે અને કેટલુંક તો પ્રથમ વખત પ્રકાશિત થઈ રહ્યું છે. એક સમય એવો હતો કે શિક્ષણ સાથે સંકળાયેલા, વિદ્યા જગત સાથે સંકળાયેલા એ માત્ર શિક્ષક નહોતા, એ સારસ્વત પણ હતા. એ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર હોય, શાળા અધિકારી હોય, એને પણ બહુ મહાન વ્યક્તિ તરીકે આ શિક્ષકોને જોતા હતા. દલપતરામને કારણે શિક્ષક હોય અને સાહિત્ય જગતમાં ક્રિયાશીલ હોય એનું નામ ઘણું મોટું હતું અને એનું સ્થાન અને માન પણ ઘણા મોટા હતા. કવિ ભૂધરજી એ સમયના સારસ્વતો, સમકાલીન સારસ્વતોથી પણ પરિચિત હતા. ઉંમરમાં તો મોટા હતા પણ એના સમકાલીન વિશે એમણે ખૂબ દુહાઓ રચેલા. કાગબાપુના દુહાની વાત તો આપણે માયાભાઈ પાસેથી સાંભળી. કવિ કાગના વ્યક્તિત્વને એમણે દુહાઓમાં જે રીતે મૂકી આપ્યું છે એ જોતા એમ લાગે કે ચાર ચરણમાં કાગબાપુના વિરાટ વ્યક્તિત્વને સમાવવાનું કૌશલ્ય, સમાવવાની દૃષ્ટિ કવિ ભૂધરમાં અનોખી હતી. તેઓ કવિત પણ રચતા હતા, છંદો પણ રચતા હતા, ગીતો પણ રચતા હતા. એમણે ગાંધીજી વિશે, એમણે એ સમયના ખરા અર્થમાં સેવકો માટે, એટલે કે પછી વિનોબા હોય, રાજકારણ સાથે સંકળાયેલા લોકો કરતા સમાજ સેવા સાથે સંકળાયેલા, સાહિત્ય સેવા સાથે સંકળાયેલા લોકો માટે એમને અપાર શ્રદ્ધા હતી અને એના વિશે કાવ્યો રચતા હતા. એ સમયમાં કાવ્યો ખૂબ પ્રચલિત પણ હશે અને પ્રખ્યાત પણ હશે. સાંઈરામ સાથે વાત થતી હતી અને એણે કહ્યું કે આ રચનાઓ એકત્ર કરવી કાળની ગર્તામાં ભંડારાઈ જાય, વિસરાઈ જાય એ પહેલા એણે એનું સંપાદન કાર્ય આરંભ્યું અને સમગ્ર ગુજરાતમાં, દેશ વિદેશમાં જાણીતી એવી રાજકોટની પ્રકાશન સંસ્થા પ્રવીણ પુસ્તક ભંડારે ભૂધર ભણંત એટલે કે છે એ જે સંગ્રહ પ્રકાશિત કર્યો. એટલે કવિ ભૂધરજી જોશી પુનર્જીવિત થયા છે એમ નહીં, એમની જે વાણી હતી, સંજીવની હતી, અમૃત સમાન હતી, એ પુનઃ આપણને પ્રાપ્ત થઈ છે. એ તો જીવતી જ હતી. પુનર્જીવિત તો એ થાય કે જે મૃતપાય થયા હોય. કવિની વાણી ક્યારેય મૃતપાય થતી નથી. આપણા સમયના સંસ્કાર જગતને એમણે ઉજળું કર્યું,
એમણે દસ્તાવેજી રૂપે સાચવ્યું, એટલું જ નહીં, મૂલ્યનિષ્ઠ વારસાને, જીવન મૂલ્યોનું જતન કરનારા આવા સારસ્વતોને એમણે શબ્દ દ્વારા, કાવ્ય દ્વારા ખરા અર્થમાં ચિરંજીવ બનાવ્યા. આવા કવિ ભૂધરને, દિવંગત આત્માને આજે કાગ એવોર્ડ સમર્પિત થશે. બીજું નામ છે હરદાનજી ખડિયા, ત્યાં પ્રથમ સ્થાને જે બેઠા છે. અમે બધા નક્કી કરતા હતા ત્યારે હરદાનજી ખડિયા, એટલે મેં કીધું ભાઈ આ નામના બીજા બે ચાર નથી ને, પછી એમ થાય કે આ હરદાન ખડિયાને આપવાનો હતો અને તમે આ હરદાન ખડિયાને આપી દીધો, એટલે આ બધી ચકાસણી કરવાની ટેવ એને કારણે પૃચ્છા કરી ને મને કે તમારા મનમાં કયા છે. મેં કીધું મારા મનમાં તો જગા ખડિયાની પરંપરા જેણે જાળવી છે અને વર્ષો સુધી બચુભાઈ ગઢવીના સમયથી શરૂ કરીએ અને આકાશવાણીમાં જેમણે અનેક કાર્યક્રમો દ્વારા પોતાના અવાજને, પોતાના સંચાલન કૌશલ્યને અને મૂળ ઢાળની અંદર, મૂળ છંદને ભાવની અંદર રજૂ કરવાનું જેમનું કૌશલ્ય છે, એવા હરદાનજી ખડિયા મારા સ્મરણમાં છે. એટલે બધાએ કીધું કે ના, અમને પણ એ જ છે, પણ આ અમને ખબર નહોતી કે બચુભાઈ ગઢવી સાથે એ સંકળાયેલા હતા. વર્ષો પહેલા બાપુ સચાણામાં ઈસરદાનની જયંતિ રામનવમીએ ઉજવાય, અમે અને અંબાદાન રોહડિયા અને એના પિતાશ્રી લગભગ રામનવમીએ ત્યાં જઈએ. સંચાલન એટલે લગભગ રજૂ કરનાર પણ એક કવિથી પછી વધુ ન બોલે, કારણ કે એને બચુભાઈને અને હરદાનભાઈને સાંભળવાની કલાકારને પણ સ્પૃહા હોય કે આ કવિતા વિશે શું કહેશે, અમારા વિશે શું કહેશે. જગા ખડિયા અને એ બધાના ખડિયા સારસ્વતો, એનું બહુ મોટું નામ છે બાપુ. રાજસ્થાનના ઇતિહાસમાં જોધપુર નરેશ યુદ્ધભૂમિમાંથી કંઈક મહત્વના કામ માટે બહાર આવ્યા, જવું પડ્યું, પણ એ સમયે રાવ રતનસિંહ નામના એક સૈનિક, એણે કીધું કે તમે તમતારે રાજકામ સીધાવો, અમે તો અહીં લડશું જ. બાપુ એ લડાઈ તો પૂરી થઈ, એમાં રાવ રતનસિંહ ખપી ગયા, તો આ જગા ખડિયાએ જોધપુર નરેશની રચના ન કરી, એ રાવ રતનસિંહ વચનિકા એમણે સર્જી, જે સૈનિક રાજાની અનુપસ્થિતિમાં પણ લડાઈ લડીને વિજય અપાવવા માટે ખપી ગયા છે, એમની એમણે કવિતા રચેલી. તો આવા ખરા અર્થમાં દ્રષ્ટિપૂત, ચારણી પરંપરાના જાણતલ એવી આખી ખડિયા કવિઓની બહુ મોટી પરંપરા છે. એ રાજસ્થાનથી જ પરિભ્રમણ કરતા કરતા અહીં આવ્યા હશે. હરદાનભાઈ ખડિયાની એક બીજી મોટી વિશિષ્ટતા એ છે કે લગભગ અત્યારે હવે ચારણી લોકસાહિત્ય વિદ્યાલય જૂનાગઢનું એમાં ભણ્યા હોય એ લગભગ આપણી વચ્ચે બહુ ઓછા છે. તખતદાનને આપણે યાદ કરતા હતા, પણ હરદાનજીભાઈ પણ ચારણી સાહિત્ય લોકસાહિત્ય વિદ્યાલયના એ વિદ્યાર્થી. પિંગલસિંહ બાપા પાસે, કાગ સાથે પણ એમણે ખૂબ અંતરંગ સંબંધ એની યુવા અવસ્થામાં હતો, એને સાંભળેલા. રેડિયો સ્ટેશનમાં બી હાઈ ગ્રેડ ઉપર પહોંચીને વર્ષો સુધી એ ગ્રેડને જાળવી રાખ્યો એમ નહીં, એ ગ્રેડમાં પહોંચીને કેવું અભ્યાસી રહીને કાર્યક્રમનું પ્રસ્તુતિકરણ કરવું, એના માટેનો આદર્શ આજે આકાશવાણીમાં પણ હરદાનભાઈ ખડિયાના નામથી શોભે છે. ઉપેન્દ્ર ત્રિવેદી હોય કે એ સમયના મોટા મોટા કલાકારો, એમના કામથી એટલા સંતુષ્ટ કે જેટલી મર્યાદામાં આપી શકાય વધુમાં વધુ કાર્યક્રમો એ હરદાનભાઈને મળે. હરદાનભાઈની નમ્રતા, હરદાનભાઈનું જ્ઞાન, મને લાગે છે ચારણી પરંપરાનો એ જીવંત વારસો આજે કેગ કાગ એવોર્ડથી વિભૂષિત થઈને ખરા અર્થમાં એનું તેજ વાપરશે. ત્રીજા એવા જ કવિરાજ છે ગોવિંદ અમરા ગઢવી.
ચારણના અંકોમાં ઘણા વખતે એમના લેખો ક્યારેક ક્યારેક જોવા મળે. કેશવાનાથ ચારણનો ગુરુદ્વારો ગણાય. એમના વિશે એમણે લખેલો લેખ અને બીજા લખાણો પણ, કાવ્યો પણ આજે ચારણી પરંપરામાં સર્જન કરીને, ચારણી પરંપરામાં સર્જનને પ્રસ્તુત કરીને ગોવિંદ અમરા ગઢવી લોક જીભે લોક હૈયે, માત્ર ચારણી હૈયે નહીં, માત્ર ચારણી સમાજમાં જ નહીં, એમની વિદવત્તાથી એ ચારણી સમાજના તો ખરા જ પણ લગભગ લોક સાહિત્યના અને કંઠસ્થ પરંપરાના સાહિત્યના ઉપાસકો ગોવિંદ અમરા ગઢવીનું નામ જાણે, કામ જાણે અને રેડિયો ઉપર હજુ પણ રેડિયો સાંભળનારા એમનો કાર્યક્રમ આવવાનો હોય ત્યારે સાવધાનીપૂર્વક સમય ચૂકે નહીં. કેસેટના જમાનામાં, આવા ડિજિટલ યુગના જમાનામાં પણ ગોવિંદ અમરા ગઢવી એનું વર્ચસ્વ, એનું સ્થાન માન જાળવી શક્યા હોય એનું કારણ એનો કંઠ છે, એની કલ્પના છે અને એનું સર્જન છે. આવા એક સર્જક વ્યક્તિત્વ, આવા એક કલાકાર વ્યક્તિત્વ પૂજ્ય બાપુના હસ્તે કાગ એવોર્ડથી વિભૂષિત થશે. દમયંતી બરડાઈ રસ્તામાં છે એમ કહ્યું, પહોંચ્યા નથી ને, એ હમણાં ફોન કર્યો હતો કે અમે મહુવાથી નીકળી ગયા છીએ એમ કહ્યું. એ દૂબ મુંબઈથી અમદાવાદ આવ્યા અને અમદાવાદથી રસ્તે ટેક્સી દ્વારા આવી રહ્યા છે. પહોંચી જશે એવી ધારણા પણ છે પણ કંઈક કારણસર વધારે વિલંબ થયો છે. દમયંતીબેન બરડાઈને મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ અપાયો ત્યારે કાગ ચયન સમિતિને ખ્યાલ આવ્યો કે કાગ એવોર્ડથી વંચિત છે આજ સુધી. આવા સિનિયર કલાકાર લોકગીતના ઉપાસક જ માત્ર નહીં, માત્ર આરાધક જ નહીં, એને દેશ વિદેશમાં પ્રસરાવનાર, એને પ્રમોટ કરનાર, એનું જતન કરનાર, એનું રક્ષણ કરનાર એટલે કન્ઝર્વેશન એન્ડ પ્રિઝર્વેશન, એની પાસે ખજાનો, હસ્તલિખિત ડાયરી રૂપે પણ અને લગભગ રેકોર્ડિંગ. અમસ્તુ પૂછ્યું કે દમયંતીબેન કેટલા કલાકનું રેકોર્ડિંગ તમારી પાસે, તમારું તમે કરેલું હશે? મને કે લગભગ 72 કલાકનું રેકોર્ડિંગ મારી પાસે છે. તો એક કલાકાર આટલું બધું રેકોર્ડ કરે બહારથી, ઢાળ જાળવવા માટે, એના ઢંગ જાળવવા માટે, એના લય જાળવવા માટે અને એને વફાદાર રહે. દમયંતીબેને ક્યારેય લોકગીતના ગાનમાં ઇમ્પ્રોવાઇઝેશન કર્યું નથી, શુદ્ધ નિર્ભેળ. આજે તો ભજનમાં પણ લોકગીતમાં પણ એટલું બધું ઇમ્પ્રોવાઇઝેશન થાય છે, એટલી બધી ભેળસેળ થાય છે બીજા સૂરની, બીજા સંગીતની, એને કારણે શુદ્ધ તળપદું લોકસંગીત ઓછું જળવાય છે. દમયંતીબેન પાસે એ સૂઝ છે, એ પરખ છે અને એના માટેની એક એને કન્સર્ન અને નિસ્બત પણ છે. તો આવું લોકગીત પરત્વે નિસ્બત ધરાવનાર વ્યક્તિત્વ એટલે દમયંતીબેન બરડાય. એમનો અવાજ, એમનું પ્રસ્તુતિકરણ, એમનું રક્ષણ જતન લોકસાહિત્યનું, લોકગીતોનું, એ લોકસાહિત્યનો અમૂલ્ય વારસો છે. આવા નિર્ભેળ ઉપાસક, પરિશુદ્ધ રીતે સંગીતને જાણનારા અને ખરા અર્થમાં સંગીતની પરિભાષામાં જેને ચીજ કહેવામાં આવે છે એવી ચીજને સાચવનારા દમયંતીબેન બરડાય આજે કાગ એવોર્ડથી વિભૂષિત થશે. આમ તો દર વર્ષે રાજસ્થાનના એક વિદ્વાનને આપણે પુરસ્કૃત કરતા હોઈએ છીએ. એ પરંપરામાં આજે રાજસ્થાનથી પધારવાના હતા રાજસ્થાનમાં ડિંગળી સાહિત્યના ઉપાસક, એના વિદ્વાન અને એમાં વર્ષો સુધી પ્રોફેસર તરીકે રાજસ્થાની ડિંગળી ભાષાનું અધ્યાપન કરાવનારા દેવકરણસિંહ રાઠોડ, બહુ વિદ્વાન. રાજસ્થાન સરકારે એને લગભગ રાજસ્થાની ભાષા સાહિત્યના, લોકસાહિત્યના એવોર્ડથી વિભૂષિત કરેલા. એનું નામ બે વખતથી હતું. કલ્યાણસિંહ શેખાવત વખતે પણ
એમનું નામ હતું, પણ કલ્યાણસિંહ શેખાવતનું ઘણું મોટું નામ, અને એ ઉંમરમાં પણ સિનિયર, એટલે પછી નિર્ણાયકોએ એ નામ નિશ્ચિત કરેલું. આ વખતે કહેવાયું કે એમને જ આપીએ, અને બહુ રાજી થયેલા. પણ પછી બીજે જ દિવસે એમનો ફોન આવ્યો કે બળવંતભાઈ, મારી ખૂબ ઈચ્છા છે, હું પ્રયત્ન કરું છું, અમારા કુટુંબમાંથી કોઈક આવશે, કારણ કે એ દિવસે મારી ભાણીના લગ્ન છે, અને ભાણીના લગ્ન હોય એટલે અમારે રાજસ્થાનમાં તો દીકરીના લગ્ન કરતાં પણ ભાણીના લગ્ન વખતે અમારી જવાબદારી વધારે હોય, અને આ પરંપરાને મારે જાળવવાની હોય, કારણ કે મારા 92 વર્ષની મા પણ બેઠી છે, અને મારી ભાણીના લગ્નમાં મારા પરિવારમાંથી કોઈ પણ ગેરહાજર હોય એમને પોસાય નહીં. મારી વિનંતી છે કે મારે આંગણે બાબુભાઈનું પણ નામ લીધું, મારું પણ કહ્યું, અંબાદાનભાઈનું પણ કહ્યું, ખાસ અહીંયા પધારજો, અને અહીંયા જો અમને એવોર્ડ આપશો તો અહીંની સંસ્થાઓ પણ સાથે જોડાશે, અને કાગ વિશે થોડુંક જાણીને અમે રાજસ્થાની લોકો વધુ રાજી થઈશું. આપણે એમની વિનંતી ગ્રાહ્ય રાખીશું, એમનો એવોર્ડ આજે અહીંયા આપણે રાખીશું, અને એમને ત્યાં જઈને એમને અર્પણ કરીશું. આવા એક રાજસ્થાની વિદ્વાન, ડિંગલી સાહિત્યના આજીવન ઉપાસક આજે પોંખાશે. આમ તો 5 એવોર્ડમાં કાગ એવોર્ડ એની સીમારેખા બંધાઈ ગયેલી, આ એક સીમાંકન હતું. પણ આ વર્ષે લોકસાહિત્ય કેન્દ્ર ઝવેરચંદ મેઘાણીના નામ સાથે સંકળાયેલું યુનિવર્સિટીની અંદર ક્રિયાશીલ છે, અને બાપુ સાક્ષી છે. આ એક એવી સંસ્થા છે કે લગભગ સરકારી સંસ્થાઓ સરકારીકરણને કારણે એ સરકારી બની જતી હોય છે, પણ આ લોકસાહિત્ય કેન્દ્ર અસરકારક રહ્યું, કારણ કે બાપુના આશીર્વાદ પ્રત્યેક વર્ષે મળે અને એના હાથે જ લોકસાહિત્ય એવોર્ડ અપાતા હતા. યુનિવર્સિટીમાં પરંપરા, વર્ણલખી પરંપરા પણ જળવાણી. યુનિવર્સિટીમાં કોઈ પરંપરા બાપુ બીજા કુલપતિને જાળવવી ગમે નહીં, નવી પરંપરા ઊભી કરે, પોતાની રીતે મૂલ્યો સ્થાપે, રચના કરે. યુનિવર્સિટીમાં લગભગ બધી રચનાઓ બદલાય પુરોગામીઓએ કરેલી, પણ બાપુ આ લોકસાહિત્ય એવોર્ડ અર્પણ કરવાની રચના કોઈ કુલપતિએ બદલી નહીં, એ યુનિવર્સિટીના ઇતિહાસનું મોટું સ્થાન છે. આપ પરત્વેનો આદર જ માત્ર નહીં, મેઘાણીના નામ સાથેનો જ આદર નહીં, પણ આ સંસ્કાર પ્રવૃત્તિ જ્યારે યોજાય ત્યારે આખો સમાજ એમાં સંકળાયો હોય, આખો સમાજ એમાં જોડાયો હોય. યુનિવર્સિટી ખરા અર્થમાં સમાજાભિમુખ બનતી હોય એવો મહત્વનો કાર્યક્રમ યુનિવર્સિટીનો આ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડનો હતો. કામ તો સતત થયા, લોકગુર્જરી ચાલે, કાર્યક્રમો થાય, એવોર્ડ અર્પણ થાય, પણ પ્રતાપસિંહ ચૌહાણ આવ્યા અને એને એમ થયું કે આ એક એવોર્ડ આપીએ છીએ અને ઘણાય રહી જાય છે, અને રહી ગયા હોય એને પાછો અભરખો હોય છે, અને લગભગ એ દિવંગત થાય છે, તો દિવંગતને તો આપણે એવોર્ડ આપતા નથી. પણ પ્રતાપસિંહને એક બીજો પણ વિચાર આવ્યો કે લોક સાહિત્યમાં આપીએ છીએ એમ લોકસંગીતમાં પણ હેમુ ગઢવી સાથે નામ સાથે જોડાયેલો એવોર્ડ પણ આપવો જોઈએ. બે એવોર્ડ, એક તો એવોર્ડ હતો જ, પણ એમાં હેમુ ગઢવીના નામ સાથે સંકળાયેલો એવોર્ડ પણ આરંભાયો, અને એવોર્ડ લાખાભાઈ ગઢવી, દિવાળીબેન ભીલ એમને અર્પણ થયા. અને એને કારણે પ્રતાપસિંહને મનમાં થયું કે આ એવોર્ડ બીજા વર્ષ સુધીમાં તો વચ્ચે ઘણા કલાકારો, ઘણા કલાવિદ દિવંગત થઈ જતા હોય છે, અને આ એવોર્ડના નિયમમાં એવું છે કે એ જીવંત હોય, તેનું કામ થઈ રહ્યું એને અપાય છે. તો એમણે વિનંતી કરી કમિટીને કે આપણે થોડાક વધુ એવોર્ડ એક સાથે આપીએ. એટલે કમિટી કે ભાઈ સરકારની મંજૂરી લેવી પડે, કે ના, સરકારે આપણને સ્વાયત્ત આ સંસ્થા આપી છે અને આપણે આ સારો નિર્ણય લઈએ છીએ. સરકારે પણ હા પાડી કે 11 સુધી આપો, 8 નહીં એમ કે, પણ આપો. પ્રતાપસિંહે એમની પાસે મંજૂર કરાવ્યું એમ નહીં, પ્રતાપસિંહ કુલપતિશ્રી જે આ યોજના આપી એ યોજના મંત્રીશ્રીઓને જ નહીં,
અધિકારીઓને પણ સમુચિત લાગી અને એના માટે કમિટી નિમાય વસંતભાઈ ગઢવી જેવા અનેક સર્વોચ્ચ રૂપાલાજી અને બધા એવા તદ્વિદ જેને કહેવાય એવાની એ સમિતિ નિમાણી અને સમિતિએ નક્કી કર્યું 11 આપણે 8-8 એવોર્ડ આપીએ બાપુની ઉપસ્થિતિમાં એક સાથે 8 લોક સાહિત્ય સાથે સંકળાયેલા ઝવેરચંદ મેઘાણી એવોર્ડ અને લોક સંગીત સાથે સંકળાયેલા હેમુ ગઢવી એવોર્ડ અર્પણ થયા. એ ઐતિહાસિક પ્રસંગ હતો. ઐતિહાસિક પ્રસંગે એવોર્ડ અર્પણ કરતી વખતે બાપુએ એમની જ્યારે સંકલ્પના રજૂ કરે, એમનું વક્તવ્ય રજૂ કરે, એમાં એક ભાવના વ્યક્ત કરી કે જો કાગ એવોર્ડ સમિતિને એમ લાગે કે લોક સાહિત્ય ક્ષેત્રમાં આવું અદ્વિતીય કામ કરનાર કર્મઠ કુલપતિ નિયામક અંબાદાન રોહડિયા આ બધાએ જે કામ કર્યું છે અને આજ સુધી આ કેન્દ્ર જે કામ કરતું આવ્યું છે એ ઘણું અસરકારક કામ છે. જો સમિતિને ઉચિત લાગે તો વિચારજો, ખાસ વિશિષ્ટ રીતે આ કાગ એવોર્ડ સંસ્થાને કેમ ન આપી શકાય, આવું મારા મનમાં થાય છે. એવું બાપુએ તો માત્ર સંકલ્પ વ્યક્ત કરેલો, પણ એ સમયના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત અને ચયન સમિતિના સભ્ય માયાભાઈને યાદ હતું ને એમણે યાદ કરાવ્યું કે બળવંતભાઈ તમને યાદ છે બાપુએ આવો ભાવ વ્યક્ત કરેલો. હરીશભાઈ પણ કે હા એ સાચી વાત છે. અને સર્વાનુમતે નક્કી થયું કે આ વિશિષ્ટ એવોર્ડ આ વર્ષે શ્રી ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્રને અર્પણ કરે. વિદ્યા જગતની, યુનિવર્સિટીની, સમગ્ર ગુજરાતની આ એક વિરલ ઘટના ગણાશે કે યુનિવર્સિટીને એક આવા એનજીઓ તરફથી આવા સંસ્કાર ધામ ગણી શકાય એવા કાગધામ કવિ કાગ સાથે નામ સાથે સંકળાયેલો એવોર્ડ કોઈ યુનિવર્સિટીને મળતો હોય, યુનિવર્સિટીના કેન્દ્રને મળતો હોય એવી આ પ્રથમ ઘટના છે, એક મોટી વસ્તુ બનશે. તો આમ લોક સાહિત્ય વિષયની અંદર, ચારણી સાહિત્ય ક્ષેત્રની અંદર અને સંત સાહિત્યની અંદર જે કેન્દ્રના નિયામક અંબાદાન રોહડિયા છે પ્રારંભથી જ અને નિર્વિવાદ રૂપે પ્રશ્નો થાય, પ્રશ્નો કરે પણ પ્રશ્નોનું સમાધાન થાય, પ્રશ્નો વિશેની ગેરસમજ દૂર થાય એવું યુનિવર્સિટી તરફથી લગભગ અસંતોષ રહે પણ મેઘાણી કેન્દ્ર તરફથી અસંતોષ ન રહે એવી રીતે ચૌહાણ સાહેબ અને અંબાદાનજી કામ કરી રહ્યા છે. એને કારણે આ કેન્દ્ર આજે કાગ એવોર્ડથી વિભૂષિત થશે. એમને ત્યાં અનેક અલંકરણો છે. એ લોક સાહિત્ય કેન્દ્રની ભીતે આ કાગ એવોર્ડ જ્યારે ટંગાશે ત્યારે યુનિવર્સિટી એક દર્શનીય બની જશે, ઉલ્લેખનીય બની જશે અને સરાહનીય બની રહેશે. ખૂબ આનંદ છે આ એવોર્ડ આ કલાવિદોને અર્પણ થઈ રહ્યા છે. પૂજ્ય બાપુના હસ્તે આપણે વિનંતી કરીએ કે પૂજ્ય બાપુના હસ્તે એ એવોર્ડ અર્પણ વિધિ આપણે આરંભીએ. બાપુ ઉપર પધારશે અને કવિ શ્રી ભૂધરના સુપુત્રો બંને ઉપસ્થિત છે. ઉભા થાજો. એ Thank you.
કવિ ભૂધરના સુપુત્રો અહીં ઉપસ્થિત છે, નલિનભાઈ એ બાપુ પાસેથી અહીંયા આપ વચ્ચે જ રહ્યા. હરદાનભાઈ ખડિયાને વિનંતી કે તેઓ શ્રી ગોવિંદ અમરા ગઢવી આદરણીય દમયંતીબેન બરડાઈ માદાનભાઈ રોહડિયા ઉપરાવ આદરણીય પ્રતાપસિંહ અને
ડુલા કાગના પત્રો અને પ્રેરણા પુસ્તકનું પૂજ્ય બાપુને હસ્તે વિમોચન થઈ રહ્યું છે ટૂંક સમયમાં. પુસ્તકની કિંમત 2500 રૂપિયા છે. આજે અંદર 150 રૂપિયામાં એ પુસ્તક ઉપલબ્ધ છે. જેમને ખરીદવું હોય એ અંદર ખરીદી શકે છે. સર્વે જે એવોર્ડથી વિભૂષિત થયા છે એ સહુના પ્રતિક રૂપે આદરણીય કુલગુરુ પ્રતાપસિંહ ચૌહાણ, આદરણીય કુલગુરુ પ્રતાપસિંહ ચૌહાણ ટૂંકો પ્રતિભાવ આપશે એવોર્ડ પ્રાપ્તિનો. અને આદરણીય દમયંતીબેન બરડાઈ પછી એક રચના પ્રસ્તુત કરશે પ્રતિભાવ રૂપે. આદરણીય પ્રતાપસિંહ ચૌહાણ, કુલપતિ શ્રી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. પરમ આદરણીય પૂજ્ય મોરારી બાપુ, જે અમને બધાને એક સાથે 5 કાગ એવોર્ડ અને એક વિશિષ્ટ સંસ્થા તરીકે યુનિવર્સિટી વિશ્વવિદ્યાલયને પણ બાપુએ એ અમને પણ સન્માનિત કર્યા. એવડી મોટી યુનિવર્સિટી અમને ઘણા બધા એવોર્ડ, રિસર્ચ પેપર એવોર્ડ એ બધા મળે, પણ મોરારી બાપુ અમને કાગ એવોર્ડ માટેની એ વખતે કે જ્યારે અમે એક સાથે લોકસાહિત્ય અને લોકસંગીત આના ઉપાસકો માટે બાપુ આ વિચાર આપને બોલાવવાના હતા, એના થોડાક દિવસ પહેલા મેં જમ્માદાનભાઈને અમારા મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના નિયામક, મેં એમને એક વાત કરી. આમ તો હું તો મેનેજમેન્ટનો પ્રોફેસર છું, સાહિત્ય સાથે આમ જોઉં તો આ બધા લોકો કંઈક કરતા હોય ને હું સાંભળું, આનાથી વિશિષ્ટ મારી યોગ્યતા કંઈ નહીં, તો પણ એક ક્ષત્રિય હોવાને નાતે આ લોકસાહિત્ય અને લોકસંસ્કૃતિ, લોક પરંપરા એને ઉજાગર કરવાનું કામ એ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર કરવું જોઈએ. નરેન્દ્રભાઈએ આ વિચાર, નરેન્દ્રભાઈના ઘણા બધા વિચાર, એમાંનો એક આ વિચાર એમણે આપ્યો અને યુનિવર્સિટીને દર વર્ષે 25 લાખ રૂપિયા જેવી રકમ દર વર્ષે યુનિવર્સિટીને આના માટે આપે. લોક પરંપરા, લોક સંસ્કૃતિ, આપણા પોતાના કલાકારો, એ આપણી જે વિરાસત છે, જે વારસો છે, એને જાગતો રાખવાનું કામ કરી રહ્યા છે, એને માટે એનું સન્માન દર વર્ષે થાય એ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર એ અમારું કરી રહ્યું છે. એમાં વિચાર આવ્યો કે હેમુભાઈ પણ મેં ખૂબ મોટું કામ કર્યા, એમના નામનો પણ 1 લાખ રૂપિયાનો એવોર્ડ હોવો જોઈએ. બંને વિચાર કર્યા અને ત્યાર પછી મોરારી બાપુ આપની કૃપા થઈ અમારા ઉપર. મારા ઉપર તો અપાર કૃપા છે એમની. હું તો આવું કહું કે આ મને ભગવાન નિમિત્ત બનાવી રહ્યો છે કે આ ભાવના તમે એવા પુણ્ય કર્યા હોય કે તમને આવા કોઝ માટે નિમિત્ત બનાવી રહ્યા છે ઈશ્વર. હું બહુ જ સહજતાથી આ વાતનો સ્વીકાર કરું ને મેં બળવંતભાઈ અને અંબાદાનભાઈ
આ બંનેને કીધું કે આપણે આ એક એક એવોર્ડ કરીશું. લાઈન તો મેં જોઈ કે આવા 50-50 ઉપરના સૌરાષ્ટ્રની અંદર જાણી સાહિત્ય અને એની સાથે સંકળાયેલા, લોક પરંપરા સાથે સંકળાયેલા લોકોની સંખ્યા ખૂબ મોટી છે. આપણે એવું ન કરી શકાય કે એક સાથે 11-11 એવોર્ડ આપણે આપીએ. અને એ વાતને ધીરે 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 સરકાર તરફ અને માન્ય મંત્રી ભૂપેન્દ્રસિંહ સાહેબ તરફ ગઈ અને એમને પણ સહમતિ આપી, વિષ્ણુભાઈએ પણ સહમતિ આપી કે કરો જ આ કામ, આ મોટું કામ છે, આ વિચાર કેમ ન આવ્યો. અને બાપુની કૃપા રહી અમારા ઉપર. જે કમિટી અમે બંને બનાવેલી, એ બંને કમિટીએ નક્કી કર્યું એક વખત કે એટલા એટલા એવોર્ડ આપવા અને એમાં બાપુની ઉપસ્થિતિ હોય. બાપુએ અમને કાયમ કીધું છે કે જ્યારે જ્યારે આ એવોર્ડની તમે વ્યવસ્થા ઊભી કરો ત્યારે મારી તારીખ લઈ લેજો. યુનિવર્સિટીના કુલપતિ એ તો ટેમ્પરરી વ્યવસ્થા છે 3 વર્ષની બાપુ, એમાં લોકો આવે અને લોકો જાય. સંસારનો પણ નિયમ એવો છે કે દરેક ક્ષણ એની પૂર્ણતા પર આગળ વધતો હોય છે. એમ કુલપતિ એ ટેમ્પરરી છે, પણ વ્યવસ્થા એવી અમે ઊભી કરી કે મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર અને મોરારી બાપુ આ બંને એના પર્યાય બની ગયા છે. અને કુલપતિ આવે એ પછી કમલેશભાઈ હતા, મહેન્દ્રભાઈ પાટીલિયા અને હું પોતે પણ આ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર. અને અત્યારે અમે બાપુ એવું કરી રહ્યા છે કે 2 લાખ પેજ હસ્તપ્રતો અમારી પાસે જે પડી છે, અમારી પાસે અંદર ગુજરાતી ભવનમાં હતી. પ્રથમ કુલપતિ ડોલરભાઈ માકડવે એ બધી ગામડે ગામડે જઈને જે મેઘાણીજીએ કામ કર્યું, એવું જ નાનું મોટું કામ એ પ્રથમ કુલપતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એ ડોલરભાઈ માકડવે કર્યું. એ હસ્તપ્રતો અમારી પાસે 500 વર્ષની જુદી જુદી ભાષાઓમાં પડી હતી. અમે છેલ્લા 15 દિવસથી કુંડળ સ્વામિનારાયણ મંદિર, એના સાધુઓ અને 80 કાર્યકર્તાઓ બધા જ સેવાભાવથી આવે, 25 સ્કેનર લઈને અમદાવાદથી આવ્યા છે અને એટલા બધા કોમ્પ્યુટર લઈને સ્કેન કરી રહ્યા છે. અને હસ્તપ્રતો એ 2 લાખ પેજનું ડિજિટલાઇઝેશન યુનિવર્સિટી કરી રહી છે. મને લાગે કે બાપુ આમાં પણ ક્યાંક ને ક્યાંક તમારી જે અમિત દ્રષ્ટિ અમારા ઉપર છે, કૃપા છે, એ એટલી બધી છે કે છેલ્લા મારા તો હવે આ 24 તારીખે હું પૂર્ણતા મારી તમેય પૂરી થાય, પણ મને લાગે કે ઈશ્વરે મારા ઉપર છેલ્લે પણ ખૂબ કૃપા કરી છે. અને એ કૃપાનું જે મને કોઈ સાધન દેખાય છે એ આપ છો. આજે મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર ખરેખર તો આ બધું જ કામ એ અમારા પ્રોફેસર અંબાદાનભાઈ રોહોડિયા કરે છે, એ મારે એનો જાહેરમાં સ્વીકાર કરવો જોઈએ. અને મને તો એમાં નિમિત્ત બનાવ્યો છું, કુલપતિ છું એ નાતે, એટલે જ મેં કીધું કે અંબાદાનભાઈને ઉપર બોલાવો. આ એવોર્ડના ખરા જે કંઈ શિલ્પી કહેવાય એ તો અમારા અંબાદાનભાઈ રોહોડિયા છે. હું એમાં તો નિમિત્ત બન્યો છું અને મને બોલવાની અહીંયા તક આપી, બાપુને વંદન કરવાની તક આપી. અમે યુનિવર્સિટી તરીકે શિક્ષણ ક્લાસમાં તો આપીએ જ, પણ જાહેર જીવનની અંદર, પ્રજાજનોની અંદર એ પણ સાથે રહીને એની જે વાત છે એ સમાજ સુધી લઈ જવી અને જીવનું જે શિવ સાથેનું મિલન. હું પણ બાપુ દરરોજ એક અધ્યાયનો એક શ્લોક એ વાંચ્યા વગર યુનિવર્સિટી જતો નથી છેલ્લા 3.5 વર્ષથી. અને મને ખબર છે કે આ દેહ અને દેહી અને અવસર એ તમને મળેલો છે, એ કેવી રીતે મળ્યો છે, શું મળ્યો છે, એની તમારે કૃપા પોતાના માટેનો વિચાર ન કરીને સમાજ માટેની સતત વિચાર કરવો, એની ચિંતા કરવી, તો મને લાગે કે કલ્યાણનું કામ એ આજ કહેવાય. પાપ અને પુણ્યની થિયરી પણ આજ કહે કે પોતાનું નહીં પણ બીજાના વિશે, બીજાના સુખે સુખી અને બીજાના દુઃખે દુઃખી જે થાય એ જ મનુષ્ય યોનિની અંદર જે જન્મ તમને આ બધા જ 84 લાખ યોનિની અંદર જે જીવ મળ્યો છે એમાં સર્વશ્રેષ્ઠ જીવ એ રીતે છે કે તમે તમારું કલ્યાણ પોતાની જાતે કરી શકો, એવો અવકાશ એ મનુષ્ય યોનિને જ પ્રાપ્ત થયો છે. બાકીના જીવો છે એ ભોગ યોનિવાળા છે, એ યોગ યોનિવાળા નથી. કોઈ અપવાદરૂપ હોઈ શકે એમાંથી, એમાં મારી ના નથી, પણ તમને ને મને જે અવસર મળ્યો છે એ અવસર પ્રભુ કૃપામાં, સેવામાં, આ સમાજના નાનામાં નાના લોકોના. અને એટલા માટે બાપુ યુનિવર્સિટી 11 થી 2 કાયમ માટે કોઈ પણ માણસ માટે ખુલ્લી રાખી. આ યુનિવર્સિટીના દરવાજા
એ ઓફિસમાં બેસીને નિર્ણય લેવાને બદલે લોકોને સાંભળીને નિર્ણય લઉં અને એમાં પણ કરુણા રાખો, નાની નાની પીડા પણ એની સાંભળો અને એ પીડાનો જે પડકાર છે એ ઈશ્વર તમારી વાત સાંભળશે. મને લાગે કે હું વડવાનલ સ્ત્રોત પણ વિભીષણકૃત છે. બાપુ છેલ્લા ઘણા વર્ષથી સવારે ઉઠીને પહેલી કૃપા એ હનુમાનજીની કરું છું, મારા પત્ની પણ એ જ કરે છે. હનુમાનજીની સુંદરકાંડથી અમે શરૂઆત કરીએ છીએ. મને લાગે કે ઈશ્વરનું આવી તમને દ્રષ્ટિ દેવી એ પણ ઈશ્વરની કૃપા લાગે છે. આ એવોર્ડ અમને આપ્યો, યુનિવર્સિટીને મોટી કરી આપે એ પણ અમને એમ લાગે છે કે હું આપનો ઋણ કેવી રીતે સ્વીકારું. હું સારી સેવા કરીને મારા વિદ્યાર્થીને, 3 લાખ લોકો વિદ્યાર્થી મારા જે ભણી રહ્યા છે 9 જિલ્લાની અંદર, એની નાનામાં નાની પીડાઓ એને સાંભળું એવી ઈશ્વર મને શક્તિ આપે એવી પ્રાર્થના કહી મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. કુલપતિશ્રીએ એમની કૃતજ્ઞતા પ્રસ્તુત કરી અને એક સર્વોચ્ચ વિદ્યા સંસ્થા આ એવોર્ડને સર્વોચ્ચ ગણે એ આ એવોર્ડ એની સિદ્ધિ છે. હવે આદરણીય દમયંતીબેન બરડાએ એક રચના દ્વારા એવોર્ડ પ્રાપ્તિની પ્રસન્નતા સૌ કલાકારો વતી પ્રસ્તુત કરશે આદરણીય દમયંતીબહેન બરડાએ. હલો, યસો સુવાતુનો એ જાણનારો મો ભીડો મારો, એ જા જીવાતુનો જીલનારો, એ ડગલે ડગલે ઈ તો હાલ્યા કરે છે, એ ઉચ્ચાર માયાના ઉભનારો મો ભીડો મારો, એ જા જીવાતુનો જાણનારો, એ ભાંગ્યા હોય એનો ભેરું થનારો, ભાગ્યા હોય એનો ભેરું થનારો, એ તો મેલા ગેલા ને માનનારો, એ તો મેલા ગેલા ને એ માનનારો રે ભીડો મારો, જા જીવા તુનો જાણનારો, એના કાંતેલામાં એ ફોદું નમતે, એ તાર સદા એક તારો, એ એવો સુસુવા તુનો જાણનારો, મો ભીડો મારો, એ જા જીવા તુનો જીલનારો, એ હાલો માનવિયું એ મેળે મેળામાં મારો, મનનો માનેલ છે હાલો માનવિયું મેળે મેળામાં મારો, મનનો માનેલ છે ઈરે મેળામાં એક ઘોડેલા ઘુમાવતો, ઈરે મેળામાં એક ઘોડેલા ઘુમાવતો, એ એ મારા હૈડા વાળું મારા મનડા નીચો મનખડા
તો હવે આજે જે દુલા બાપાના નામથી અમને જે આ એવોર્ડ મળ્યો છે એના માટે એટલી બધી ખુશાલી છે અમને કે બાપુની હાજરીમાં એક બે લાઈન. તો આજની ઘડી તિરણી આમણી હારે બાલા, આજની ઘડી તિરણી આમણી અમારા વાલુ આજની ઘડી તિરણિયામણી હારે વાલા, આજની ઘડી તિરણિયામણી હારે વાલા, આજની ઘડી તિરણિયામણી. કાક પરિવારની એક અંતરની ઈચ્છા છે, બપોરે જે બે વક્તાઓ સરસ આપણને રસાસ્વાદ કરાવી ગયા એ બંનેને એમનું ફૂલહાર કરવું એમની ઈચ્છા છે. પ્લીઝ આ સ્વીકારી લો બે જણા, પછી આપણે પૂજ્ય બાપુને સાંભળીએ. બાપભાઈ કાગ આવી રહ્યા છે. પ્રત્યેક વર્ષે એવોર્ડ જાહેર થાય, એવોર્ડ અર્પણ થાય એ બંને પ્રસંગોની ઉત્સુકતા હોય છે, એટલી જ ઉત્સુકતા સમગ્ર સમુદાયને પૂજ્ય બાપુનું વક્તવ્ય સાંભળવાની હોય છે. પૂજ્ય બાપુને વિનંતી, નમ્ર નિવેદન, ક્ષણે ક્ષણે યન નવતામ ઉપેતી. પ્રત્યેક વર્ષે કશુંક નવું, કશુંક આગવું આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે પૂજ્ય બાપુ. પૂજ્ય બાપુને નમ્ર નિવેદન, પ્રાર્થના, કાગને ફળીએ એવોર્ડ વિધિ અને કાગને ફળીએ કાગની વાતોનો પ્રસંગ પછી પોતાની પ્રસન્નતા અમારી સમક્ષ પ્રસ્તુત કરે પૂજ્ય બાપુ. શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્ય, શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્ય. ફરી એકવાર કાગબાપુને મારા હૃદયના પ્રણામ. આ ઉત્સવ નિમિત્તે ઉપસ્થિત સૌ આપણી આ વિદ્યાના ઉપાસકો, એમને માણનારો વર્ગ, રસિકો, એ સૌને પણ મારા નમન. આ ગામના સરપંચ, ગામના સૌ નાગરિક ભાઈ બહેનો, એમને પણ મારા જય માતાજી. અને સંધ્યાના સમયે જે બે વક્તવ્યો થયા, આદરણી બળવંતભાઈ સાહેબના સંચાલન તળે ફરી એક વખત મારી અતિવ પ્રસન્નતા વ્યક્ત કરું જગદીશભાઈ ત્રિવેદી અને માયાભાઈ તરફ, કે એમણે આખા સ્ટેજને લેબલ નહીં પણ લેવલ આપ્યું. મારો ખૂબ ખૂબ આનંદ વ્યક્ત કરું. અત્યારે જે એવોર્ડ દ્વારા આપણે વંદના કરીએ છીએ અને આ કાર્યક્રમમાં જે પરિવાર, કાગબાપુનો પરિવાર, રામભાઈને યાદ કરું,
વીરાભાઈને યાદ કરું. આ બિલકુલ ચૂપ રહેનારો આપણો બાબુભાઈ અને એ બંને પરિવારના બધા જ બાળકો, એ બધાને મારી ખૂબ જ પ્રસન્નતા અર્પણ કરું કે મૂંગા મૂંગા પણ કેટલું કામ થઈ શકે એનું એક પ્રમાણ એમણે સમાજને આપ્યું. અત્યારે આપણે કાગ એવોર્ડ દ્વારા જેમની વંદના કરી અંતર જેના ઉજળા એની જાતિઓ ન જોવાય અવધેશ હેઠા ખાય ભીલડીના બોર ભોધરા એવા સદગત ગોધરજી બાપા એમની ચેતનાને પ્રણામ કરું અને એમને આપણે જે પ્રણામ કરવા છે એવોર્ડ દ્વારા એમને સ્વીકારવા માટે એમનો આખો પરિવાર જે આવ્યો છે એ પરિવાર તરફ પણ મારી ખૂબ ખૂબ પ્રસન્નતા અને નમન કરું છું. રાજસ્થાનથી જે લોકવિદ્યાના સમર્થક ઉપાસક આવી શક્યા નહીં, બળવંતભાઈએ વાત કરી, એમને આ કાગધામથી હું મારા જય માતાજી પાઠવું છું અને આપ સૌ જાઓ ત્યારે મારા પણ એમને નમન કહેજો. ગોવિંદજીભાઈ આપને પણ મારા જય માતાજી કે આપે અમારી વંદના સ્વીકારી. દાસભાઈ, હરદાનભાઈ નામથી તો પરિચિત પણ આટલા સમયથી એમનું યોગદાન છે આમાં એ વિશેષ રૂપે મેં આ વખતે જાણ્યું. આપને પણ મારા નમન. દમયંતીબેન, એમને ઘણા સાંભળવાનો મને પણ લાવો મળ્યો, પણ એમની કળા, એમની પાસે જે વિદ્યા છે એ તો છે જ, પણ છતાંય એનામાં કળાને પચાવીને પછી જે વિનમ્રતા છે એ વિનમ્રતાને હું બહુ જ પ્રસન્નતાથી વધાવું છું, મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે મેઘાણી એવોર્ડ જે આખું એક વિભાગ શરૂ થયો, નંબાદાનભાઈનું મોટામાં મોટું એમાં યોગદાન, પણ એક ક્ષત્રિયનો દીકરો કુલપતિ હોય મને આવું બહુ ગમે. કારણ કે આજકાલના કોલેજના જે વાતાવરણો છે એમાં આવો જ કુલપતિ પાલવે આવે છે. તેથી શરીરની ઊંચાઈ પ્રમાણે વિચારો પણ ઊંચા છે અને એ ઊંચાઈને હું નમન કરું છું. અંબાદાનભાઈ આપનું નેતૃત્વ આ વિભાગને મળ્યું છે એના માટે ખૂબ જ રાજીપો વ્યક્ત કરું છું. આપની સાથે યુનિવર્સિટીમાંથી આવેલા સ્ટાફમાંથી ઘણા જ સભ્યો એ બધાને પણ હું નમન કરું છું. બળવંતભાઈ આ એવોર્ડની સાથે, આ કાર્યક્રમની સાથે પ્રથમથી જ જોડાયેલા રહ્યા, એક અભિન્ન અંગની જેમ, અને એમની સેવા સતત આપણને મળતી રહી, એનો અભ્યાસનો આપણને અનુભવ થતો રહ્યો. આજે તો એ કંઈ બહુ બોલ્યા નહીં, પણ નહીંતર એમણે ઘણો સ્વાધ્યાય કર્યો હોય છે ભગત બાપુ ઉપર અને જુદા જુદા એમના વિષયો લઈ આપણને એ ઘણું કહેતા હોય છે, જેથી આપણને પણ વધારે વિશેષ જાણકારી પ્રાપ્ત થાય. બળવંતભાઈની સેવાને પણ હૃદયથી નમન કરું છું. જયમલભાઈ પરમાર, લોકસાહિત્યનું નામ આવે ત્યારે અમુક નામો, અમુક નક્ષત્રો આપણી સામે આવે, એમાંનું એક નક્ષત્ર જયમલ પરમાર. મને એક બે વખત મળવાનો અવસર મળેલો, પણ વિચારોથી પરિચિત. અને એમના કાર્યને લઈને બેઠેલા આપણા પરમ સ્નેહી રાજુલભાઈ, એમણે લોકસાહિત્યના ક્ષેત્રમાં ઘણું કામ કર્યું આ જુવાને, એની નોંધ લેવી રહી. ઘણું લખ્યું, ઘણું સંપાદિત કર્યું. અહીંયા દર વર્ષે
આવીને એમના વિચારોનો આપણને લાભ મળે છે. અને આ વખતે બીજી આવૃત્તિ ભગત બાપુ લખે ત્યારે શુભેચ્છક ભગત બાપુ જયમલભાઈને, જયમલભાઈ ભગત બાપુ સંબોધન કરીને પત્રો લખે. મેં થોડાક પત્રો વાંચ્યા, એવું રૂઢું સંપાદન આપે કર્યું, એમની બીજી આવૃત્તિ થઈ. એ કોને હરખ ન આપે, હું મારો બહુ જ રાજીપો વ્યક્ત કરું છું અને આપની સેવાને હું નોંધ લઉં છું. આટલી ભૂમિકા પછી કાંઈ રહી નથી જતું ને હવે સર, કોઈ બાકી નથી. હા, એક રહી ગયો. જય દેવ. હું કહેતો હતો હમણાં છોકરો એક લીટીમાં એવું સરસ કહીને વયો જશે, એવી જ રીતે એક દોઢ લીટીમાં કહી અને આવું જો બધાને આવડી જાય તો. તામસી પ્રકૃતિના માણસનું લક્ષણ ભગવદ્ ગીતાએ કીધું, દીર્ઘ સૂત્રી ચ. બળવંતભાઈ એની મર્યાદામાં આપણી સાથે વાતો કરે. જગદીશભાઈ એક કલાકે માઇક છોડી દીધું. માયાભાઈ 45 મિનિટ, અમને 45 મિનિટ હતી અને એ આખો કલાકે ન બોલ્યા અને 15 મિનિટ દાન કરી દીધું. હા, કારણ કે લાંબુ બોલવું બહુ સહેલું છે. 9 દિવસ સુધી કથા કરવી સહેલી છે, પણ છેલ્લા કલાકે આખું રામાયણ પૂરું કરવું એ બહુ અઘરું છે. એટલે વ્યાસ અને સમાસ એ સર્જકોના હાથમાં હોવો જોઈએ, એને વ્યાસ કરતા પણ આવડવું જોઈએ અને સમાસ ક્યારે કરી લેવો એ બંને કળા. તુલસી લખે છે, વ્યાસ સમાસ સ્વમતિ અનુરૂપા. ત્યાં પોતાની બુદ્ધિની જરૂર પડે. વ્યાસ થવા માટે વ્યાસની પ્રજ્ઞા આપણે માંગવી પડે, સમાસ માટે વ્યાકરણીઓ પાસેથી કંઈક જોડીમાં લેવું પડે, પણ સ્વમતિ પ્રમાણે આ બંનેની સાથે આપણો સદભાવપૂર્વકનો વ્યવહાર કરવો, ત્યાં તો માણસે પોતાની પ્રજ્ઞાને જ ઉપયોગ કરવો પડે. અને જ્યાં સુધી માણસને પોતાને અંદરથી આવું ન આવડે ને ત્યાં સુધી જીવ હિંસા બહુ થતી રહે છે. આ જગદીશભાઈ શબ્દ વાપર્યો હતો કે જીવ હિંસા ન થવી જોઈએ, બહુ થાય, કારણ કે માણસને પોતાને થવું જોઈએ. સરોવર હતું, 100-150 રહેતા હતા, એમાં નાનાથી લઈને વયોવૃદ્ધ પણ કુદાકૂદ ને દેકારો મારો ભોળિયો બચાવે. આખું તળાવ ઊંચું લીધું, સમજે? કોઈ કોઈનું સાંભળે નહીં, કાં તો બધા જ રાજા ને કાં તો બધા જ પ્રજા, આવી સ્થિતિ હતી. એક નાનું એવું દેડકું કે હું નાયક છું, બીજા બધા સેવકો છે, બીજો કે હું નાયક, એટલે બધા જ પ્રજા અને બધા જ રાજા, આવી સ્થિતિ. એમાં વયોવૃદ્ધ હતા, એને એમ થયું કે હવે આની ભેગું ન રહેવાય, બીજું તળાવ ગૂંથી લઈએ, એટલે બીજા તળાવમાં જતા રહ્યા. પણ તો કાંઈ દેકારા ઓછા થયા નહીં. ઘણા માણસો સ્થાન છોડી દે છે તોય કાંઈ દેકારા ઓછા થતા નથી. એવું જ થયું, ક્યાંય હક નહીં. સરોવરનું પાણી કંટાળ્યું કે આ પીવે ઓછું અને ઉપાડો બહુ લીધો છે. અને પછી ભેગા થઈને મહાદેવની પ્રાર્થના શરૂ કરી દેડકાઓએ, હે ભોળેનાથ, હે કાગેશ્વર મહાદેવ. કાગેશ્વરને યાદ કર્યા અને શંકર ભગવાને કીધું કે શું છે છોકરાઓ, આ તો બધા એના પ્રાણી માત્ર, આ તો પશુપતિ છે. શું કે અમારી અરાજકતા અને અમારી જે આ મુશ્કેલીઓ ને અમે અંદરો અંદર આમાં કંઈક તમે કંઈક એક માણસને અહીંયા કૈલાસથી મૂકો કે અમારા ઉપર ધ્યાન રાખે અને અમે કાબૂમાં રહીએ, કારણ કે અમે બધા જ રાજા અને બધા પ્રજા છીએ. શંકર ભગવાને નંદીને કીધું તું જા. નંદી કૈલાસથી આવ્યો, એ તળાવને આટા માર્યા કરે એટલે ઓલા શાંત રહે ચારે બાજુ, પણ દેડકા કૂદી કૂદી બહાર નીકળે, વળી પાછા અંદર જાય. ઓલો તો બિચારો ધ્યાન રાખવાનું શંકરે પૂછ્યું, એમાં ઓલા જે બહાર કૂદી કૂદી નીકળે ને એ ઓલા નંદીના પગથી કચરાતા જાય, એમાં ઘણા મરી ગયા, નિર્વાણ પામ્યા, કૈલાસવાસી થયા. આ બધું થયું.
શંકરને પાછી પ્રાર્થના કરી, હે કરુણા અવતાર, આને તમે મૂક્યો પણ આ તો અમને મારી નાખે, અમારા લગભગ પા ભાગના તો ગયા, તમે બદલો. ફરિયાદ બહુ આવી એટલે શંકરે નંદીને પાછો બોલાવ્યો અને પછી સાપને કીધું તું જા. અને સાપ આવ્યો ને ચારે બાજુ આંટો માર્યા કરે એટલા બધા, પણ સાપનો તો ખોરાક જ, એટલે જીવો જીવસ્ય ભોજનમ, એ ખાધા કરે. વળી પાછા દેકાર શરૂ થયા, કોઈલો તો કચરતો જ તો, આ તો ખાઈ જાય. વળી પ્રાર્થના કરી, મહાદેવે કીધું શું છે કે હવે આનાથી બચાવો, હવે શું કરવું, કોકને મોકલો. પછી ભગવાન શંકરે કાચબાને મોકલ્યો. કાચબાથી કાંઈ કાબુ આવ્યો નહીં. ઘણી વખત બિચારો સમાસ કરે, વ્યાસ કરે, કુર્માંગદાની સર્વશઃ ભગવદ્ ગીતા કહેતી હે, કાચબાના અંગની જેમ ક્યારેક બહાર પગ કાઢે, ક્યારેક પાછું અંતર હંકેલી, બે વિદ્યામાં કુશળ એવો કાચબો આવ્યો. પણ ઓલા કાંઈ કાબુમાં કાંઈ રહ્યા નહીં, ધાર્યું કાંઈ થયું નહીં, લક્ષ્ય સધાયું નહીં. પછી કીધું કે ભગવાન હવે તમે આવો. ત્યારે શંકર ભગવાને કીધું કે તમારી સમસ્યા તમે જાતે જ નહીં ઉકેલો ને ત્યાં સુધી બહારના કોઈ નહીં ઉકેલ છે, કારણ કે તમારી સમસ્યાનું કારણ તમે જ છો. એમ મારાન તમારા આત્મનિયંત્રણની કળા જ્યાં સુધી મારાન તમારા પાસે નહીં આવે ત્યાં સુધી બધી જ વિદ્યા બહુ સફળ થતી નથી. એ મેં અહીંયા જોયું કે સમાસ પણ કરી શકે છે અને વ્યાસ પણ કરી શકે છે, એવી ઊંચાઈ પકડતી આ સભા. મેં સાંજે જ કહ્યું કે વાતું જાણે કથાના રૂપમાં પરિણીત થઈ રહી છે એવું આ સ્ટેજ. ભગત બાપુના પ્રતાપે, એમના સ્મરણમાં આપણને અતિશય આનંદ આપે છે. અનુભાઈ અનુદાન બાપા સાંજે આપણે બેઠા ત્યારે શિવની સ્તુતિ, આલભાઈની સ્તુતિ, આપાભાઈની સ્તુતિ શિવની, એમાં એમાં જે શબ્દરચના છે ને એને એને મારી દ્રષ્ટિએ હું જેટલું સમજી એ લોક સંસ્કૃત કહેવાય. બોલી તો લોક છે પણ એના ઉચ્ચારમાં જે પછી અનુસ્વાર આવે છે છેલ્લે અને જે રીતે વાતો, જેમ કે અમારા રામચરિત માનસમાં નમામિ ભક્ત વત્સલમ કૃપાલુ શીલ કોમલમ ભજામિ તે પદાંબુજ, એ વન્ય સંસ્કૃત છે. તમે શુદ્ધ સંસ્કૃતમાં તેને કસોટી કરવા જાઓ તો એ ફેલ જાય, પણ એ વનમાં બેઠેલો ઋષિ વન સંસ્કૃતમાં બોલ્યો છે, વન્ય સંસ્કૃતમાં. એમ આપાભાઈની કવિતા એવો એક લોક સંસ્કૃતનો બહુ જૂનો શ્લોક છે. શબ્દ યાદ રાખજો, લોક સંસ્કૃતનો બહુ જૂનો શ્લોક છે. એ મારે કહેવો છે. મારે કેટલી મિનિટ બોલવાનું? બાપ વેદ વાણી નભસ્ય વાણી સંત વાણી તથૈવ ચ, અને શુદ્ધ સંસ્કૃતના મીટરમાં લઈ જાઓ તો વ્યાકરણ વ્યાકરણી લોકોમાં ભૂલ કાઢે, તો એટલા માટે શબ્દ વાપરું છું કે આ બહુ જ જૂનો શ્લોક પણ એ લોક સંસ્કૃત છે. વેદવાણી નભસ્ય વાણી સંતવાણી તથૈવ ચ આર્ષવાણી લોકવાણી પંચવાણી પ્રકીર્તિતા. વાણીના પાંચ પ્રકાર સાહેબ, અને આ દાઢીને હું જોઉં ત્યારે મને એમ લાગે કે ક્યાંક ક્યાંક આ પાંચેય પ્રકારની વાણી ઉતરી છે. આ પાંચ વાણી છે સાહેબ, વેદવાણી સર્વોત્તમ જેને આપણે કહીએ વેદવાણી, પણ વેદવાણીનો પાયો આ શ્લોકમાં, આ લોક સંસ્કૃત શ્લોકમાં એના પાયામાં લોકવાણી છે. વેદવાણીનું શિખર ઉપર ધજા ફરકતી હોય તો પાયો લોકવાણી છે, એની નીવ એની ભૂમિકા એ છે. તો વેદવાણી નભસ્ય વાણી, તો વેદની ઋચાઓ જેમ આપણે ત્યાં આવતી હોય, ઉપનિષદની ઋચાઓ આવતી હોય, એ વેદવાણી નભસ્ય વાણી. બીજી વાણી આકાશવાણી જેને આપણે કહીએ છીએ, દેવવાણી કહીએ, સુરવાણી કહીએ કે આકાશવાણી થતી હોય એ વાણી, એ બીજી વાણી. સંતવાણી
સાધુડાઓ જે ગાતા હોય. મારું એક આમ કોઈ મારા જેમ બધા પોતાના વિચારો રજૂ કરે તો હું એ કરી શકું ને, હિન્દુસ્તાનનો નાગરિક છું, વાણી સ્વાતંત્ર છે, એટલે હું પણ કહી શકું. સાહેબ, મારો પક્ષપાત ગણો તો પક્ષપાત, વખાણ ગણો તો વખાણ, જેને જે અર્થ લેવા એ લે, મુબારક. પણ લોકસાહિત્ય, લોકછંદ, લોકદોહાવો કે લોકસાહિત્યના જે આખું સાહિત્ય છે, એ ચારણના દીકરાની જીભે જેટલું શોભે એટલું બીજાની જીભે મને નથી લાગતું. પ્રયત્નો તો કરીએ છીએ અને કરવા જોઈએ, એમાં કંઈ એ કોઈ એને એને પેટન્ટ કરેલું નથી, પણ ઈશ્વરે જ પેટન્ટ કરીને આપ્યું હોય તો કરો શું. ઘણા મારી પાસે આવે કે મને આટલા બધા સભાગ્રહ મેં પાકા કર્યા, પણ મેં કીધું જીભ ક્યાંથી લાવી, જીભ ક્યાંથી લાવવી, એ એ એમની પાસે જે, અને એ મારા મારા પ્રયત્નો તો શું, મારા મનોરથો કે જળવાઈ રહે, આ કાયમ જળવાઈ રહે. સાહેબ, ગમે તેટલા તમે સંસ્કૃતના વિદ્વાન થાવ, પણ બ્રાહ્મણનો દીકરો જે સંસ્કૃત બોલે એવું બોલવું મુશ્કેલ છે, કારણ કે એના 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 જીન્સમાં આવે છે. અને તમે ગમે એટલા ભજન ગાઓ, પણ સાધુનો દીકરો ભજન ગાય એવું ભજન ગાવું મુશ્કેલ છે. ભજન લખવું, ભજન કરવું, ભજન ગાવું એ સાધુ કરે એવું કરવું, એના કરતા સારી ગાયકીમાં આવે. અને સાહેબ, અને સાહેબ, રામકથા તો બધા કરે, પણ સાધુનો છોકરો રામકથા કરે એ કઈક જુદું જ હોય છે. સાહેબ, મારે એ વાત કહેવી છે કે વેદવાણી, નભવાણી, સંતવાણી, આર્ષવાણી, ભવિષ્યવાણી અને લોકવાણી, આ પંચવાણી પ્રકીર્તિતા, આ પંચવાણી છે. હવે તમે મૂલવતા જાઓ, ભગત બાપુના સાહિત્યમાંથી દાખલા આપી આપીને વર્ણવવાનો અત્યારે અવકાશ પણ નથી, એટલું બધું મને યાદ પણ નથી. પણ વેદવાણી તમને આમાં ન લાગે, આ કવિમાં? એ ભલે લોકબોલીમાં બોલે, પરંતુ સાહેબ, જેણે વેદનો થોડોક સ્પર્શ કર્યો હશે, વેદના વિચારોથી જે થોડાક પરિચિત હશે, એને કહેવું જ પડે કે આમાં વેદવાણી ઉતરી રહી છે. મારું એક દ્રઢ માનવું છે કે આપણે બજારમાં ચાલ્યા જતા હોઈએ અને કોઈક અચિંતાથી પાછળથી આપણને જોરથી ભીંસ દઈને આપણને પકડી લઈએ, તો આપણે ગમે તેટલા ધીર ગંભીર હોઈએ તો એક વખત રાડ તો નીકળી જાય, કેલા કોણ છો, મેરું રે ડગે પણ જેના મરડા એ ભલે ગાતા હોઈએ, પણ ઓચિંતા કોઈક ભીસે. મને એમ લાગે છે કે જ્યારે કોઈ પરમ તત્વ બાથમાં લેતું છે ને, ત્યારે આનામાંથી કવિતાની ચીસ નીકળતી છે, એક પુકાર. કવિતા ત્યારે જ નીકળે કે જ્યારે પરમ શક્તિએ, પરમ તત્વએ જ્યારે એને બાથમાં લઈ લીધું હશે. અને પછી રાજભાને ખબર ન પડે, અનુભાઈને ખબર ન પડે, હરીશદાનને ખબર ન પડે, દાદબાપુને ખબર ન પડે, કાગબાપુ, જે જે કોનો કોનો નામ લઉં, એને 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 એની એક ચીક છે, એ ચીસ નીકળી છે, એનું નામ કવિતા છે. એટલે કે વેદવાણી ઉતરે, વેદને સમજવા માટે વેદ ભણવાની જરૂર નથી. વેદ સમજવા અને વેદ ભણવા બે, અમારે ત્યાં દર વર્ષે ચારેય વેદનું પારાયણ થાય સાહેબ. અને હું કહું કે આ ઋચાનો અર્થ કરો તો એમ કે અર્થમને ન આવડે, અમે તો શ્રુતિ પરંપરામાં બોલીએ જઈએ, અર્થની ખબર નથી. અને કવિ કાગ બાપુને કહો તો એ જ વેદની ઋચાને જેમ સૂક્ષ્મતમ વાતની વાત કરી કે સાગર યુનિવર્સિટીની સાહેબે કે કીડી સુધી બધા ગયા, પણ કીડીના આંતર સુધી કોઈ નથી ગયું, આ આ મજાદર ગયું કીડીના આંતર સુધી. આ સીધો વેદ જ છે, પણ એ વેદવાણી ઉતરી. વેદવાણી નભસ્ય વાણી, સાહેબ આરામ ખુરશી ઉપર પગ ઉપર પગ ચડાવી અને વૈષ્ણવ સાધુની પાઘડીને હરખી કરી અને દુલાભાઈ આ કાગ પોતાની જટાને અને પોતાનું પેલું કરી, અમારો વિદ્યારામ હરિયાણીએ જે શબ્દ ચિત્ર પેશ કર્યું હતું કાગ બાપુનું, એ જ્યારે પછી એ બોલે ત્યારે આમ નભવાણી આવતી. અને એવા કેટલા કાવ્યો નભવાણીના, મને એક કલાક કાગ ઉપર બોલવા દે તો હું એ વક્તા થવામાં,
પણ આ લોકો મને બોલાવવા જ ક્યાં દે છે? મારે બોલવું નથી, આ તો હું રમૂજ કરું છું, પણ બોલી શકાય. નભવાણી છે સાહેબ, ગર્જના કરતી એ વાણી નીચે ઉતરતી હોય, એક નભ. મને એવો અનુભવાય, મને પડઘાય. શરદી હોય ને એને વાસ ન આવે, ખોખડિયા થયા હોય, ખમખમી ગયા હોય ને એને તમે મીઠીનું ખસખસનું હિના ત્રણેય ભેગું કરો ને, બહુ સરસ થાય. ત્રણેયને ભેગા કરું, હું જે અત્તર વાપરું છું ને ઘણા અત્તર ગોતે છે પણ મળે નહીં, કારણ કે હું ત્રણ ભેગા કરું છું ને એવું ક્યાંય મળતું નથી. પહેલાં હું જે ધોતિયા પહેરતો હતો ને એવા ઘણા ગોતતા હતા પણ એ મળે જ નહીં, કારણ કે ધોતિયા નહોતા, બ્યારૂની હાડી હતી. પેલી ખાદીની બહુ મોટા બોર્ડરવાળી સાડીઓ હતી ખાદીની, એનું હું ધોત્યો કરતો હતો ને અમારા ઘણા ભાઈઓ એ ધોત્યા ગોતે, પણ પછી પૂછે કે મને સીધું પૂછી ન શકે એટલે બીજાના થ્રુ પૂછે કે આવી, તો હું મનમાં દાંત કાઢું કે આ ધોતી છે જ નહીં. આ તો અમારી મંજુલાબેન કસ્તુરબા વિકાસ વિદ્યાલયવાળી માળી પહેરતા હતા, ભાનુબેન પારેખ પહેરતા હતા, એ આ ખાદીની. એટલે પછી બધા આમ શોધે સાહેબ, એ એવું એવું બને અને બનવું જોઈએ. એટલે આમ આમ નભવાણી, આમાં તમને નભવાણી નથી લાગતી? તે દુલા કાક બોલ્યા હશે કે હે માળા ને મારક પાંડવ જેથી નીકળ્યા. એ કોણ બોલતું? કાક, કાક બોલતા? કાગનું ખોળિયું માધ્યમ બન્યું હતું, એના હોઠ માધ્યમ બન્યા હતા, એનો કંઠ માધ્યમ બન્યો હતો, પણ બોલતું હતું તો કોઈ નભ આકાશ બોલતું હતું. ત્યારે હિમાલયની અંદર આજુબાજુ કોઈ દાદ આપે એવું નહોતું, એક આકાશ જ એને દાદ આપતું હતું ને એની જ વાણી ઉચ્ચારાતી હતી. એટલે ભગત બાપનું બાપુના કાવ્યમાં આવા ઘણા પ્રમાણો આપણે આપી શકીએ, તો નભવાણી અને સંતવાણી જેની મેરું સરખી ધીર જગમાં એનું નામ ફકીર. કેવી રચનાઓ સંતવાણીની, સાધુઓની વાણીઓની આવે. અને ભવિષ્યવાણી મંથનની ગોળીને તળીએ, આ ભવિષ્યવાણી છે. જ્યારે હશે તો નીકળશે, અને ભવિષ્યવાણી કાં જગ સળગીને ભસ્મ થશે અને કાંમાંથી કોઈ જડાધર જાગી જ, આ સીધી ભવિષ્યવાણી છે. અને બાપુએ લખ્યું છે ક્યારે, કઈ સાલમાં, એ તો જગદીશભાઈ કહી શકે, કારણ કે એણે તારીખવાર આપી, દિવસો આપ્યા, એટલી લીટીઓ છે આપી, આટલા સુવિચારો આપ્યા છે, અને બીજલથી લઈને અહીં સુધીનો આખો ઇતિહાસ આપણી પાસે મૂક્યો સાહેબ. પણ આવી જે ભવિષ્ય કથન છે એના, ગાંધીના માટે જે ચાકડાનું ગીત લખે, હળવો ફેરવ જે જૂનો ચાક, ભવિષ્યવાણી જ છે ને કે તું બાપા આમ. અને બહુ મોટી વાત આપણો હરસુરભાઈ કહેતો કે ભગત બાપુએ આમાં એમ કીધું કે નિભાડો તું દૂર રાખજે, નિભાડો દિલ્હીમાં રાખજે, પોરબંદરમાં નહીં રાખતો, ભલે ત્યાં હળગ્યા કરતા બધા, અને હજી નિભાડો ચાલુ છે સાહેબ, હજી ચાલુ છે, સમજ્યા? ઘરનાને આગ ન લાગે એટલે નિભાડો દૂર રાખજે. અને એ આખી કેટલી ભવિષ્યવાણી, આજે ચરિતાર્થ થાય છે. હું ને તમે જોઈએ છીએ કોઈને કોઈ રૂપમાં, પ્રગટ અપ્રગટ રૂપે આ બધું આપ. એટલે આવી મોટી એની ભવિષ્યવાણી અને લોકવાણી, એના માટે તો શું કહેવું સાહેબ. આખી લોકવાણી તો જાણે, લોકવાણીમાંથી કાગ જન્મ્યા કે કાગમાંથી લોકવાણી જન્મી કોણ નક્કી કરશે? કયું પંચ બેસાડીશું કે આનો આનો નિર્ણય કરશે? બે જાણે એકાબીજામાં ગૂંથાઈ ગયા છે. આ પાંચેય પાંચ વાણી પંચવાણી પ્રકીર્તિતા, આ પાંચેય વાણીનું એક ઝુંબલું, આ પંચમુખી તત્વ એ મજાદારને આંગણે આવ્યું, અને આજે એની છાયામાં આપણને આટલો બધો. આ આ રામ મંદિર મને શું કામ વિચાર આવ્યો સાહેબ? છ મહિનાથી વિચારું છું, મને ખબર નથી કે મજાદારમાં રામ મંદિર છે કે નહીં. છોકરાએ મને કીધું કે છે બાપુ, એટલે મેં કહ્યું કે આ વખતે હું આવું ત્યારે મને પહેલાં ત્યાં લઈ જજો, કારણ કે ભગત બાપુને જોઉં ત્યારે મને રામ પંચાયત યાદ આવે. નીલાંબુજ શ્યામલ કોમલાંગમ સીતા સમારોપિત વામ ભાગમ પાણવ મહાસાયક ચારુ ચાપમ નમામિ રામમ રઘુવંશ. રામ તત્વ એટલે શું? રામ માનવ છે, અને આપણે અમુક વસ્તુને જો અળગી કરીએ તો આપણે ઈ જ છીએ.
આપણે પણ એ છે. અમુક વસ્તુને જ વળગી કરવી પડે. બુદ્ધ કહેતા કે દરેક પથ્થરમાં મૂર્તિ છે, પણ ખોટો પથ્થર જે વળગ્યો છે ને વિવેકના ટાંકણાથી જુદો પાડો તો મૂર્તિ બહાર. મારો તુલસી કહે, બિટપ મધ્ય પૂતરિકા સૂતમાં કંચુકી બિનહી બનાય. હરેક વૃક્ષમાં પૂતળી છે, પણ આજુબાજુના લાકડાને કાઢો તો પૂતળી. અને સૂતમાં કંચુકી બિનહી બનાય. કોઈ પણ કપાસની પૂણીમાં એક વસ્ત્ર સંકેલાયેલું પડ્યું છે, પણ એને કોઈ કાંતિલ પેલું કરે તેમાંથી કંચુકી બને. આવું તુલસીનું એમ પ્રગટતા અવસર પાએ. જ્યારે અવસર આવે ત્યારે માણસની ચેતના પડખા ફેરવી ફેરવી અને પ્રગટ થતી હોય છે. એવું તો કોઈ પણ રામ થઈ શકે. રામાયણમાં વાંદરાઓ માનવ થઈ ગયા, તો માનવોએ શું ગુનો કર્યો કે રામ નથી થઈ શકતા? કારણ કે હરામ હટતું નથી, એટલા માટે રામ થવાતું નથી. મુશ્કેલી આ, વાંદરાઓ વિમાનમાં બેઠાને ઉતર્યા ત્યાં સીધા મનુષ્ય થઈને ઉતર્યા. લંકાથી બેઠા જયારે વાંદરાઓ હતા, આમ બધા ચાળા કરતા હતા, આ કયું ફેરવ્યું, આ કેમ છે, લટકા કરતા હતા. લક્ષ્મણજી કીધું, આને ન બેહાડાય, આ વેજા કહેવાય, અને આને આમાં ન બેસાડાય, અને આ બધું પુષ્પક વિમાન હેઠું નાખશે. ભગવાને કહ્યું, કાંઈ વાંધો નહીં, અત્યારે ઉડાનમાં આને સહન કરી લો, ઉતર્યા પછી જોજો. પણ જેમ અયોધ્યા આવી અને નીચે ઉતર્યા, ત્યાં તો જાણે એક માનવ રૂપ લઈ લે. બધા જામવંત મનુષ્ય બનીને આવ્યો, આ મનુષ્ય બનીને આવ્યો. તો વાનરમાંથી જો મનુષ્ય બનાતું હોય તો આપણે ઓલરેડી માણસ છીએ. આપણામાંથી રામ કે આપણે કેમ ન બને, પણ પાંચ જ વસ્તુ જોઈએ. રામ પંચાયતમાં શીખ, એટલે મને આ વિચાર આવ્યો કે આ ગામમાં એવું એક મંદિર રહે, જૂનું સુંદર મંદિર છે, પણ જ્યાં ગામ નક્કી કરે ત્યાં. હા, હું તો બહુ ઉતાવળમાં છું. હા સાહેબ, હું આફ્રિકાથી આવું, સીધો ભૂમિપૂજન કરવા આવવું છે. ગામ નક્કી કરે કે આ જગ્યાએ કરવાનું છે, એટલે ઉપરનું સિંહાસન હોય ત્યાં રામ લક્ષ્મણ જાનકી પંચાયત બિરાજે, નીચેનું બીજું પગથિયું હોય ત્યાં રાધાકૃષ્ણ બિરાજે, ત્રીજું પગથિયું હોય ત્યાં કાગેશ્વર મહાદેવ બિરાજે, અને ચોથે પગથિયે કવિ કાગ બાપુની પાદુકા બિરાજે, અને અમારો કોઈ બાવલિયો આ જગદંબા સોનમાઈ આ માળી અને બધાની એક હારે આરતી ઉતારતો હોય એવું ટાણું અહીંયા જોવા ઈચ્છું છું. પણ એ શું કામ? રામ કેમ યાદ આવે ભગત બાપુને જોઈએ ત્યાં? એણે જ લખ્યું છે, ખોટો ખોટો હું રામ બનું ત્યાં રામ હૃદયમાં આવે. આવી રાવણના મોઢામાં જો વિચારો આવતો હોય તો આ તો રામાયણનો ઉપાસક માણસ હતો સાહેબ, સમજા? એની લોક રામાયણ મહારાણી મહારાજા કૃષ્ણકુમારસિંહજીના ધર્મપત્ની ચોપાટી ઉપર કથા, ને ત્યારે એનો રામાયણ પ્રેમ, એટલે એ મને કેસેટો આપી ગયેલા બાપુ કે બિંદુજી મહારાજે રાજભવનમાં કથા કરેલી અને કાગ બાપુએ કથા કરેલી, ભગવાનજી શર્મા બાપા પણ અમરદાસ બાપુને, ત્યારે મેં બાપુ જે રામકથા માનતા એ. તો આટલી બધી સુદ્રઢ રામ ઉપાસના માણસમાં, અને કૃષ્ણ ઉપાસના તો એની હતી જ. અહીંયા જ બોલાયું કે જન્મ્યો જ્યારથી કાગ, જન્મ્યો જગતમાં કાગ હું જ્યારથી, ત્યારથી કૃષ્ણનો તાર લાગ્યો. હું જ્યારથી જન્મ્યો ત્યારથી કૃષ્ણનો મને તાર. અને માં તો સવાલ જ નથી, માં તો એના રોમ રોમ જગ સર્વસ્વ. અને મહાદેવ માટે એમનો કેટલો એક એક મહિનો મૌન ધારણ કરી અને ત્યાં બેસે, શ્રાવણ મહિનામાં સાલોલીમાં, અને ઉપર જે મહાદેવનું મંદિર અને ત્યાં બાપુ બેલી ચડાવતા હોય આ મહાદેવ. એટલે મને એમ થાય કે આ રામ પણ બધામાં આવી શકે, ચોક્કસ આવી શકે, કેમ ન આવે? આવી આપણે થોડુંક કરવાનું હોય છે. તો રામ પંચાયતમાં લક્ષ્મણ હોય, રામ હોય, સીતા હોય, હનુમાનજી હોય, પંચાયત કહી રામ લક્ષ્મણ જાનકી હનુમાનજી, અને રામને કાઢી નાખો તો લક્ષ્મણ સીતા ભરત શત્રુઘ્ન અને હનુમાનજી, અને પંચાયત કહેવાય. રામ તો પરબ્રહ્મ છે, તેને આપણે એક બાજુ રાખી દઈએ. આ પાંચ શું છે? સીતા એ ધરતી તત્વ છે, સહનશીલતા એ ધરતી તત્વ છે. શત્રુઘ્ન ચૂપ છે, આકાશ તત્વ છે. શબ્દ આકાશમાંથી નીકળે, આકાશમાં જાય, આકાશ મૌન સન્નાટો. શત્રુઘ્ન મૌન છે, એ આકાશ તત્વ છે. લક્ષ્મણ તેજ તત્વ છે, ઉગ્રતા. લક્ષ્મણમાં તેજસ્વીતા અને તપસ્વીતા બંને છે. એ માણસ તપસ્વી પણ છે અને તેજસ્વી પણ છે, આ બંને વસ્તુ. એટલે તેજ તત્વ લક્ષણ લક્ષ્મણ, સહનશીલતા એટલે કે જાનકી પૃથ્વી તત્વ, વાયુ તત્વ હનુમાન,
અને જળતત્વ નિશદિન રોતો માણસ ભરતજી, એ જળતત્વ અને આ પાંચેય તત્વ રામ પંચાયતનું રૂપ ધારણ ભગત બાપુમાં પણ એની સહનશીલતા, એ વખતનું રાજનીતિ, સમાજનીતિ, એ વખતની આખી 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 સમાજની પરિસ્થિતિ, ઇવન ઇવન ચારણ સમાજની પણ પરિસ્થિતિ, એટલે જ એને કહેવું પડ્યું છે ને કે ઘોર અંધારી આમાં કાંઈ ન ખૂજે, વરણ માથે પડી રાત. એક દીકરી આજે ગાયું તો એ મને સુધારો લાગ્યો. બાપુ એ તો વરણ માથે પડી રાત એમ જ લખ્યું છે ને ભાઈ, પણ આ દીકરી સવારે ગાતી હતી તો ખબર નહીં એના, એણે કીધું ચારે વરણ ઉપર પડી રાત, એક વરણ ઉપર નહોતી, બધા વરણ ઉપર રાત હતી, અને એમાં આવી ઉગી પ્રભાત સોનલમાં જાગી. એટલે મારો કહેવાનો અર્થ એ બાપ કે આ પાંચેય તત્વ, તેજ તત્વ લક્ષ્મણ, આકાશ તત્વ શત્રુઘ્ન, પૃથ્વી તત્વ જાનકી, વાયુ તત્વ હનુમાન અને જળ તત્વ ભરત, આ બધાના માટે ભગત બાપુએ પ્રકાશ પાડ્યો છે. એટલે રામ થવા મથતું એક દાઢીવાળું ખોળ્યું, રામ થવા મથતું, થવાય કે નહીં એ તો મારો નાથ જાણે, પણ મથવું તો જોઈએ, મથવું તો જોઈએ, આપણા આપણા પ્રયત્નો તો આપણા હોવા જોઈએ, એ આપણામાં પેલું હોવું જોઈએ. એવો એક કવિવર રવિન્દ્રનાથ ટાગોર, એટલે આખી દુનિયાના સાહિત્યનો ખજાનો કહેવાય સાહેબ, કેવલ બંગાળી સાહિત્ય તો એની મૂળ ભાષા, પરંતુ આખી દુનિયામાં નો જેનો, અને એ પણ જેની કવિતાને વખાણે, અને આવો આવો એકલધાર, આવો આવો મુશળધાર, એ જોઈને કવિવરને પણ એમ થાય કે આ શું છે, આ કોણ કવિ છે. મહાત્મા ગાંધી જેવો વિશ્વવંદ્ય પુરુષ એ પણ ભગત બાપુને પાસે બેસીને આનંદ અનુભવે, આવું એક. અને બરાબર કહ્યું વસંત બાપાએ ગઢવી સાહેબે કે ઘણા માણસોની અસર યુગ પર થતી હોય, યુગની અસર તો બધા ઉપર થાય, આ કળિયુગની અસર આપણા બધા ઉપર છે, પણ આવો કોઈક કવિ આવે ને તો એની અસર કળિયુગ ઉપર થતી હોય, અને કળિયુગ આમ 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 બીવા માંડે, એ ડરવા માંડે, એવા કોઈ કોઈ જ્યારે જ્યારે ભારતને જરૂર પડી છે, જગતને જરૂર પડી છે, ત્યારે કોઈને કોઈ ખોરડે એ ઉપજે છે, અને એની આરતી ઉતારવામાં આપણે બધા સદભાગી થયા છીએ, એ આપણું બહુ જ મોટું સદભાગ્ય છે. હું મારો ખૂબ જ રાજીપો વ્યક્ત કરું છું. આખું કાગને ફળીએ થતો આ ઉત્સવ વજનદાર થતો જાય છે. હા સાહેબ, આમાં મૂંચકવો ગમે, હા હળવો ફૂલ કાર્યક્રમ હોય એમાં કંઈ, વજનદાર કાર્ય આમ આમ આપણને આપણ એવું જે રૂપ ધારણ થઈ રહ્યું છે એનો બહુ જ વિશેષ આનંદ છે. મારો મનોરથ છે માતાજી પૂરો કરે કે આવતી ફાગણ સુદ ચોથ કાગ ચોથ અહીંયા રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ જવી જોઈએ. બપોરે રામની આરતી ઉતરે અને પછી કાગને ફળીએ, કાગની વાતો શરૂ થાય, રાત્રે એવોર્ડ અપાય અને પાછું મોરારી બાપુ બોલે, અને આવો ઉત્સવ. અને મારો મનોરથ એ ખરો કે એ જો આ બાપુ ટાઈમ આપે તો કે એ દિવસોમાં કાગ ફળ્યું અખેગઢને ગુરુ સ્થાને સ્થાપીને બેઠું છે કે અમારા ગુરુ રામભાઈ તો મને આવે એટલે કહે કે બાપુ અખેગઢ અમારું ગુરુસ્થાન છે, એ નાતે હું આવ્યો છું. એ જે ગુરુદેવ બિરાજે છે વર્તમાન, એની રામકથા એ અનુસંધાન અહીંયા થાય 9 દિવસની. બાપુ કથા કરે અને બધા લાભ લે, મને જેટલો સમય હશે એટલો હું લાભ લઈ શકીશ, કારણ કે હું એ પાછો ક્યાં હું પણ એકાદ દિવસ તો આવે, પણ પછી બાપુની પૂર્ણાહુતિ 11 વાગે થાય, 12 વાગે રામની આરતી ઉતરે અને પછી ગામ જમી અને પછી સાંજે પાછા 3 થી 6માં આપણે અહીંયા ભેગા થઈએ, પછી રાતે પાછી વળી નવી નવી ચેતનાઓને પોખવા માટે. આમ આ બધું નક્કી તો કમિટી કરે. હા ભાઈ જુઓ, એમાં મોરારી બાપુ ક્યાંય નથી, મોરારી બાપુ ખાલી ગાળો જ ખાય છે, એમાં મોરારી બાપુનો ચંચુપ હાથ હશે, બાપુ પાસે જતા હશે એના જ નામ મોરારી બાપુ આપતા હશે, આવું બધું થાય. અને મારે કહેવું છે કે કાળ બહુ વિપરીત આવ્યો છે. દ્વાપરમાં દ્રૌપદીના વસ્ત્રહરણ થતા હતા, કળિયુગમાં કૃષ્ણના વસ્ત્રહરણ થઈ રહ્યા છે.
આવો સમય જયારે આવ્યો છે કે કૃષ્ણના પિતાંબરો ખેંચવાની ચર્ચાઓ થાય છે ત્યારે દ્રૌપદીના ખેંચર ત્યારે કોઈ જગદંબા જ ઈ ચીર પુરાવા આવતી હોય છે. દ્રૌપદી જગદંબા છે, અગ્નિશિખા છે. આજે કાળ આવ્યો છે કે કૃષ્ણના ચીર ખેંચાતા હોય એવી પરિસ્થિતિમાં આપણે છીએ. ત્યારે બાપ, હું ને તમે આવા પ્રસંગમાં આવું કંઈક વધારે ને વધારે થાય એનો રાજી બદલમાં આવ. એટલે આ કમિટીમાં હું ક્યાંય ચંચુપાત નથી કર્યો. અને બળવંતભાઈ બરાબર મારા શબ્દોને ન્યાય હતો કે બાપુએ ખાલી વિચાર રજૂ કર્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કે જો આવું કર થાય તો કમિટી વિચારે. મેં એના ઉપર નાખી દીધું કે કમિટી વિચારે અને એ નક્કી કરે. હું આમાં ક્યાંય ક્યાંય નહીં. મને મને આપણું આ કામ જ નહીં ને યાર. મને તો બધા સારા લાગે યાર. આ સાહેબે તો એક આરે 11 પાંખ્યા, મને તો આમથી એકારે 1100 પાંખું એવા પડ્યા છે સાહેબ. અને આ કાળ મારા માટે તો બહુ જ આનંદદાયક કાળ છે કે કેવી સળવળાટ કરીને ચેતનાઓ ઊભી થઈ છે. એને ઈર્ષ્યા છોડીને, એકાબીજાની સ્પર્ધા છોડીને, દ્વેષ છોડીને, નિંદા છોડીને, થોડાક વ્યસનો છોડીને જો વધાવતા શીખીએ તો આ છબીમાંથી બહાર નીકળશે સાહેબ. આ બહાર નીકળીને આપણને આશીર્વાદ આપશે. જય માતાજી. એવોર્ડ અર્પણ વિધિ બાદ પુરસ્કૃત વિદ્યાપુરુષો નીચે આવશે અને કાગને ફળીએ કાગવાણીની રચનાઓનું પ્રસ્તુતિકરણ શરૂ થશે. આપ સૌને ધન્યવાદ. જય સિયારામ.